Hello friend, welcome back to the next lecture. Day 5 NEET crash course, unit 1 ma chapter 5 morphology of flowering plants. मतलब के वनस्पति जे छे એમાં બાહ્યકર વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા મેઈન ઇમ્પોર્ટન્ટ બાબત જે છે આપણે જોઈએ કે વનસ્પતિ બાહ્યકર વિદ્યા જે છે આ જે ચેપ્ટર જે છે બોટની લગતું ચેપ્ટર માં તમારે માત્ર ને માત્ર જે છે એ ટેક્સ્ટ બુક ના દરેક ભાગ જે છે લાઈન ટુ લાઈન સાથે એક્ઝામ્પલ જે છે કરવાના છે. વધારે ડિટેલમાં જ્યારે હાર્ડ પેપર પૂછે છે ત્યારે થોડું આમાં બહારનું પૂછાય છે, પણ આપણે બહારનું 5-10% જે છે એને ધ્યાનમાં લે તો એનસીઆરટીનું જે મેઇન ભાગ જે છે એને ધ્યાનમાં લેવાનું. બરાબર, એટલે મેઇન ભાગ એના એક્ઝામ્પલ્સ જે છે ખાસ કરીને એ જોરદાર સ્વરૂપમાં પૂછાય છે. એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ ભાગ આપણે ફટાફટ જોઈ લે. સૌથી પહેલા મેઇન ભાગ જે છે એમાં આપણે સ્ટાર્ટ કરીએ કે મેઇન કયા કયા ભાગ જે છે સમાવેશ થશે. મોર્ફોલોજી જે છે એમાં વનસ્પતિના મુખ્ય કયા કયા ભાગ, તો મેઇન ભાગ આવશે મૂળ, બહારનો ભાગ જે છે થશે પ્રકાંડ, પર્ણ, પછીનો ભાગ થશે પુષ્પ, ફળ અને બીજ. બરાબર, અને એની સાથે એક ટોપિક આવે છેલ્લે કુલ. આટલા ભાગ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આ ફટાફટ એક એક ભાગ જે છે જોતા જઈએ. સૌથી પહેલો એમાં મેઇન શરૂઆત થાય છે પહેલો ભાગ મૂળ. તો સૌથી પહેલા મૂળ જે છે નિર્માણ કયા ભાગમાં થાય છે, તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિ જે છે એમાં ભ્રૂણ મૂળ પ્રલંબન પામી અને પ્રાથમિક મૂળ જે છે એ રચના કરે છે. જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે તે ઘણા બધા ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે છે, જે દ્વિતીયક તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે. સૌથી પહેલા જે છે મેઇન પ્રાથમિક મૂળ જે છે એનો મતલબ શું થાય, એની પહેલા શબ્દ જે છે આવશે સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. બરાબર, જો કોઈ પણ બીજ જે છે જયારે અંકુરણ થાય એમાં ખાસ કરીને દ્વિદળી બીજ જે છે અંકુરણ થાય ત્યારે ભાગ જે છે એમાંથી આવી રીતના એક ભાગનું નિર્માણ થાય. ભાગ જે છે એમાં બીજનો આ ભાગ થશે બીજપત્ર, ઉપરનો ભાગ જે છે એ થશે પ્રરોહાગ્ર, બરાબર, નીચેનો ભાગ જે છે એ થશે મૂલાગ્ર, આ થશે અતરાક્ષ, આટલો ભાગ જે છે થશે ઉપરાક્ષ. બરાબર, મૂળ વાળો ભાગ જે છે એ કયા ભાગમાંથી નિર્માણ થાય, તો જે ભાગ જે છે એ ભ્રૂણ મૂળ માંથી વિકસતો હોય. બરાબર, ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળ એમાંથી નિર્માણ પામતો ભાગ જે છે એ થશે પ્રાથમિક મૂળ. એટલે કે આ પહેલો મૂળ જે છે પ્રાથમિક મૂળ થશે, એમાંથી બનતી શાખા દાખલા તરીકે એક શાખા નિર્માણ થઈ તો થશે દ્વિતીયક મૂળ, એમાંથી મળતી ત્રીજી શાખા થઈ થશે તૃતીયક મૂળ. એટલે આવી રીતે મૂળ જે છે નિર્માણ થાય એની પાર્શ્વીય બાજુ એટલે બંને સાઈડ નિર્માણ થતા મૂળ. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્ર જે છે એનું નિર્માણ કરે છે. સોટીમય મૂળતંત્ર એટલે વચ્ચેનો ભાગ જે છે સેન્ટર ભાગ મુખ્ય ભાગ હશે અને એમાંથી આવી રીતે શાખાઓ ભાગ જે છે નિર્માણ થયા કરતી હશે, એ થશે સોટીમય મૂળતંત્ર. જે ખાસ કરીને રાય વનસ્પતિ જે છે જોવા મળે એટલે ગણ થશે સોટીમય મૂળતંત્ર. એવી જ રીતેની સરખામણીમાં એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, તેની બદલે ઘણી જગ્યાએ બીજા જે મૂળ ઉદભવે છે. આ મૂળને કહેવાય તંતુમય મૂળ. આ જે મૂળ દર્શાવ્યું છે એની સરખામણીમાં આ ભાગ જે મેં દર્શાવ્યું થશે દ્વિદળીમાં, એની સરખામણીમાં એકદળી જે છે એમાં પ્રાથમિક મૂળ બહુ તાતણા જેવું હોય એટલે એ સપોર્ટ કરી ના શકે વ્યવસ્થિત, એટલે એની જગ્યાએ ઘણા બધા આવા તાતણામય જે છે મૂળનું નિર્માણ થાય. આ મૂળ જે છે એને કહેવાય તંતુમય મૂળ. જ્યારે આગળનો ભાગ જે છે એ દર્શાવ્યો છે એ થશે સોટીમય મૂળ. એટલે મુખ્ય જે મૂળ નિર્માણ થાય છે એકદળી વનસ્પતિમાં બરાબર એ એટલું જે છે એ સપોર્ટ આપી શકે એવું પૂરતું ના હોય એટલે એની જગ્યાએ બીજા ઘણા બધા તંતુમય બીજા મૂળ ઉદભવે. બરાબર, નાવ મૂળ તંત્ર જે છે તંતુમય મૂળ તંત્ર છે. ઘઉં જેવી એકદળી વનસ્પતિ જે છે ખાસ કરી ઘઉં મુકાયમાં જોવા મળે. ઘાસ, મોસ્ટેરા અને વડવૃક્ષ જેવી કેટલીક વનસ્પતિમાં ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળ નીકળે છે. આ વ્યાખ્યા થશે યાદ રાખજો. એક ભાગ જે છે મેઇન આગળ જે ભાગ આવ્યો એ થશે સ્થાનિક મૂળ, બાકીના મૂળ જે છે થશે આગંતુક અથવા તો અસ્થાનિક મૂળ. વ્યાખ્યા શું થશે, ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી નિર્માણ થતા મૂળ જે છે એને આગંતુક અથવા તો અસ્થાનિક મૂળ કહેવાય છે. આગળના જે ભાગ આવી ગયા બરાબર, જેમ કે એક ભાગ આવ્યો પ્રાથમિક મૂળ અને આ બાકીના ભાગ દ્વિતીય તૃતીય, એ બધા ભાગ જે છે એને કહેવાય સ્થાનિક મૂળ. સ્થાનિક મૂળમાં શબ્દ મેઇન આવે ભ્રૂણ મૂળ, જે ભ્રૂણ મૂળમાંથી નિર્માણ થાય સ્થાનિક, એ સિવાયના ભાગમાંથી બધા અસ્થાનિક. મૂળતંત્રના કાર્ય જે છે માં જમીનમાંથી પાણી અને દ્રવ્યનું શોષણ કરવું, વનસ્પતિના ભાગને જકડી રાખવા, પોષક દ્રવ્યો જે છે અને સંચિત ખોરાક જે છે તથા વૃદ્ધિ નિયમ. બરાબર, આકૃતિ દર્શાવેલી છે એમાં મેઇન મેઇન ભાગ જે બહારના દર્શાવેલા છે, જેમ કે આ નીચેનો ભાગ જે છે બધો થશે મૂળતંત્ર, ઉપરનો ભાગ જે છે એ થશે પ્રરોહતંત્ર. પ્રરોહતંત્રમાં કયા કયા ભાગ, તો પુષ્પ, ફળ, પ્રકાંડ, પર્ણ. બરાબર, આ બધા ભાગનું
સવાર થશે મૂળતંત્રમાં બધા મૂળ મૂળમાં ખાસ કરીને પ્રાથમિક મૂળ અને પીઠિક મૂળ. તો જો આજે મેઇન ભાગ થશે સેન્ટર ભાગ એ થશે પ્રાથમિક મૂળ, એમાંથી નિર્માણ થતા બધા ભાગ જે છે શાખાઓ એ થશે એના દ્વિતીયક મૂળ, એમાંથી જો શાખા બને તો એમાંથી થશે તૃતીયક મૂળ. બરાબર સેમ પુષ્પવાળો ભાગ જે છે ટોચના ભાગે હોઈ શકે અથવા તો કક્ષના ભાગે હોઈ શકે, એના આધારે એના કક્ષીય અને અગ્રીય એવા બે પ્રકાર પડશે. પુષ્પમાંથી નિર્માણ થતો ભાગ જે છે એ ભાગ થશે એક ફળ, આ ભાગ જે છે સપોર્ટી ભાગ થશે પ્રકાંડ, બરાબર પર્ણ અને ગાંઠ અને આંતરગાંઠ બે અલગ અલગ ગાંઠ વાળા ભાગ જે છે એની વચ્ચેનો ભાગ કહેવાય આંતરગાંઠ. એટલે ગાંઠ વાળા ભાગમાંથી જે એક ભાગ બને બરાબર એમાં શાખાઓ અથવા તો પર્ણ હોઈ શકે, વચ્ચેનો ભાગ જે છે એને કહેવાય કક્ષ. એટલે આ ભાગ થશે કક્ષ, જેમાં પ્રકાંડ અને ગાંઠ વાળા ભાગમાંથી નિર્માણ થતા પર્ણદંડ શાખા જે છે એની વચ્ચે અને ખૂણો હશે કક્ષ. અને એમાંથી નિર્માણ થતો એક ભાગ જેમાંથી નવી શાખા નિર્માણ પામી શકે એ છે કલિક. નેક્સ્ટ એના પછી જો બે પ્રકાર આપેલા છે, જેમ કે પહેલો ભાગ જે છે થશે શ્રુટિમય મૂળતંત્ર, પછીનો ભાગ તંતુમય મૂળતંત્ર. બરાબર મેઇન ખાસ યાદ રાખવાનું છે ઉદાહરણ દ્વિદળીમાં શ્રુટિમય, એકદળી જે છે એમાં આવશે તંતુમય મૂળતંત્ર. આ બીજા ભાગ જે છે જો પ્રકાંડ વાળા બીજા ભાગમાંથી અન્ય ભાગમાંથી નિર્માણ થતા ભાગ એ થશે અસ્થાનિક મૂળ. આ બંને ભાગ જે છે એ થશે સ્થાનિક. એના પછી મૂળ જે છે એના વિવિધ પ્રદેશો, તો મૂળના વિવિધ પ્રદેશો જે છે બહુ ડિટેલમાં નથી લેતો, બહુ ટૂંકમાં લઈ લેજો. મૂળ જે છે એના મેઇન મુખ્ય ભાગ સૌથી પહેલો શરૂઆતનો ભાગ બરાબર એ ભાગ થશે મૂળ ટોપ. મૂળ ટોપ વાળો ભાગ જે છે શું થશે, તો મૂળનો ટોચના ભાગને રક્ષણ આપતી એક રચના. બરાબર જે જલજ વનસ્પતિ હોય એમાં મૂળ ટોપની જગ્યાએ એક શબ્દ આવે મૂળ ગોહ, મૂળ ગોહ તરીકે ઓળખાતી રચના જોવા મળે. બરાબર મેઇન ત્રણ ભાગ, એમાં સૌથી પહેલો ભાગ જે છે આવશે વર્ધનશીલ પ્રદેશ, બરાબર પછીનો બીજો ભાગ આવશે વિસ્તરણ પ્રદેશ, ત્રીજો ભાગ આવશે પરિપક્વ પ્રદેશ. ખાસિયત શું છે ત્રણેયની ખાસ યાદ રાખવાનું છે. વર્ધનશીલ પ્રદેશનો મતલબ શું છે, તો સતત કોષ વિભાજન પામતો વિસ્તાર. સતત કોષ વિભાજન પામતો વિસ્તાર, એમાં નવા નવા કોષો જે છે સતત નિર્માણ થયા કરે અને એનું કારણ શું છે, તો એમાં આવેલી છે વર્ધમાન પેશી. મૂળાગ્ર જે છે એ થશે એક પ્રકારની વર્ધમાન પેશી, એના લીધે એમાં કોષો સતત વિસ્તરણ પામે, વિસ્તરણ પામતા નવા નવા કોષો ઉમેરાતા રહે, એટલે એમાં કોષ કેન્દ્ર જે છે એ સાથે વિભાજન પામતો જાય, નવા નવા કોષો. પણ કદ કેવું છે, તો કે નાના કદના કોષો હોય. આ કોષો મોટા કદના બને એનો મતલબ એનું વિસ્તરણ થવું, વિસ્તરણ થાય એટલે આ વિસ્તાર જે છે એનો વધતો જાય. બરાબર આ ભાગ થશે વિસ્તરણ પ્રદેશ, અને વિસ્તરણ વાળા પ્રદેશ જે છે બરાબર એમાં આગળ જતા કોષોનું જે છે કદ વધે ને એને મૂળ જે છે એની લંબાઈ વધે. આ વિસ્તાર આગળ જતા પરિપક્વ પ્રદેશમાં નિર્માણ થાય, મતલબ એક ચોક્કસ આકાર ધારણ કરે જેમાંથી પાશ્વીય બાજુએ મૂળ જે છે એની સપાટી ક્ષેત્રફળ વિસ્તાર બનાવવા માટે નિર્માણ થઈ તંતુમય રચના બહિરુદ્ધ ભેદ જેને કહેવાય મૂળ રો. બરાબર કાર્ય શું છે, મૂળ જે છે એની શોષણ સપાટીમાં વધારો કરો, શોષણ સપાટીમાં વધારો થતી રચના. એટલે પૂછાય કે મૂળ રોમ જે છે કયા વિસ્તારમાં જોવા મળે, તે આવશે પરિપક્વ પ્રદેશ છે. ચોક્કસ જે છે એક આકાર ધરાવતી અને ચોક્કસ ભાગ જે છે એમાં જે છે નિર્માણ પામતી રચના. બરાબર મૂળ જે છે એની મુખ્ય પરિપક્વ વિસ્તાર, બરાબર સૌથી પહેલો થશે વર્ધનશીલ પ્રદેશ, એનાથી મોટા કદનો ભાગ જે છે અને લંબાઈ વધારતો ભાગ વિસ્તરણ પ્રદેશ, છેલ્લો ભાગ પરિપક્વ પ્રદેશ. નેક્સ્ટ મૂળ જે છે એના રૂપાંતરણ આગળ આવી ગયું. મૂળ જે છે એના મુખ્ય કાર્ય શું, તો કે પાણી અને દ્રવ્ય જે છે એનું શોષણ કરવું, ખોરાકનો સંગ્રહ કરવો અને સપોર્ટ. પણ કેટલાક એવા પણ કાર્ય છે જે મૂળના મુખ્ય કાર્ય હોય સામાન્ય એની કરતા અલગ પડે છે, એ કહેવાય મૂળ જે છે એના રૂપાંતરણ. રૂપાંતરણ જે છે એમાં ખાસ જે છે પહેલો આવશે ગાજર અને સલગમ, સલગમ નો મતલબ થશે બીટ. બરાબર જેમાં સોટી મૂળ શક્કરિયા જે છે એના અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ફૂલે છે. સૌથી પહેલું કાર્ય આવશે ખોરાક સંગ્રહ. ઘણી બધી વનસ્પતિ જે છે એમાં મૂળનો ભાગ જે છે ખોરાક સંગ્રહ કરવા માટે વપરાય, તેમાં દાખલા તરીકે પહેલું ઉદાહરણ આવશે ગાજર અને બીટ જે છે એમાં સોટીમય મૂળતંત્ર, શક્કરિયા જે છે એમાં અસ્થાનિક મૂળ વાળો ભાગ જે છે પણ મોટા કદનું બને છે. તો ગાજર અને સલગમ જે છે એમાં સોટીમય મૂળતંત્ર જે છે એ ખોરાક સંગ્રહ કરે છે, જ્યારે શક્કરિયું જે છે ખોરાક સંગ્રહનું ઉદાહરણ છે પણ એ અલગ કઈ રીતે છે, તો એમાં અસ્થાનિક મૂળ વાળો ભાગ જે છે એ ખોરાક સંગ્રહ કરે. આવા ખોરાક સંગ્રહી રચના જે છે એને કહેવાય સાકંદ મૂળ. સાકંદ મૂળ નો મતલબ કે જે સ્વાદમાં ગળા જે છે એ ખોરાક સંગ્રહી કણો જે છે ધરાવે છે, એમાં આવશે
સક્રિય જે છે અસ્થાનિક મૂળનું રૂપાંતરિત સ્વરૂપ છે. જ્યારે બીજા ત્રણ ઉદાહરણ આવે ગાજર બરાબર મૂળા બીટ. ગાજર જે છે એમાં શંકુ આકાર હોય, ત્રાકાર હોય, ભ્રમ આવશે ભ્રમરા. આ ત્રણે ત્રણ જે છે એ શું છે? તો કે ત્રણેય ભાગ જે છે એ સોટીમય મૂળ તંત્રનું રૂપાંતરિત સ્વરૂપ. અને આ બધા ભાગ જે છે એ શેમ આવશે? તો કે દરેકે દરેક ઉદાહરણ જે આવ્યા છે એ બધા આવશે ખોરાક સંગ્રહ, ખોરાકનો સંગ્રહ કરવા માટે એક અનુકૂળ. એવી જ રીતે બીજું ઉદાહરણ થશે એમાં સ્તંભમૂળ. સ્તંભમૂળ જે છે શેના સાથે સંકળાયેલું છે? તો આધાર સાથે. વડ જે છે એમાં જોવા મળતી વડવાઈ જેને આપણે કહીએ છીએ લટકતી રચનાઓ બરાબર, એ થશે સ્તંભમૂળ. જે વધારાનો જે છે સપોર્ટ પૂરો પાડે બરાબર. જેમ કે તમને ખ્યાલ છે વડલો હોય એનું વૃક્ષ વધારે પડતું કેરાયેલું હોય તો એમાં જેની શાખાઓ હોય વધારે વજનદાર હોય, વજનદાર શાખાઓથી ઝાડ તૂટી ન પડે એના માટે બીજી સપોર્ટિવ વાળી ભાગ જે છે નિર્માણ થાય બરાબર. એ સપોર્ટિવ ભાગ જમીન સુધી લંબાય અને જમીનમાં સ્થાપિત થાય અને એક બીજા થડ જેવો ભાગ જે છે પૂરો પાડેલા બધા ભાગ શું થશે? સ્તંભ સ્તંભનું ઉદાહરણ તરીકે આવશે વડ. એના પછી નેક્સ્ટ છે મકાઈ અને શેરડી જે છે એમાં જોવા મળતું અવલંબન મૂળ. અવલંબન મૂળ ક્યાંથી નિર્માણ પામે છે? તો પ્રકાંડની નીચેની ગાંઠ વાળો ભાગ, મકાઈ વાળો ભાગ જે છે બરાબર એમાં આવી રીતના આવેલી હોય ગાંઠ જેવી રચના. નીચેના ભાગમાં આવેલા હોય તંતુમય મૂળ બરાબર. જમીનના ભાગમાં તંતુમય મૂળ પૂરતા ન હોય, સપોર્ટ પૂરા પાડી શકે એના માટે આવા આંતરગાંઠ વાળા ભાગ જે છે એમાંથી બીજા કેટલાક આવા મૂળનું નિર્માણ થાય બરાબર. એ જે મૂળનું નિર્માણ કરતા ભાગ જે છે એ આંતરગાંઠ વાળા ભાગમાંથી મૂળ જે વધારાનો સપોર્ટ પૂરો પાડે એને કહેવાય અવલંબન મૂળ બરાબર. ઉદાહરણ તરીકે આવશે મકાઈ શેરડી આવી એકદળી વનસ્પતિ. એના પછી ત્રીજો આવશે દલદલ કાદો વાળા વિસ્તાર જે છે એમાં જોવા મળતા રાઇઝોફોરા. ખાસ ઇમ્પોર્ટન્ટ રાઇઝોફોરા જે વનસ્પતિ જે છે એમાં મૂળ જમીનની બહાર નિર્માણ પામે છે. આવા મૂળને કહેવાય શ્વસન મૂળ. શ્વસન સાથે સંકળાયેલા એવા મૂળ કે જે બરાબર વિશિષ્ટ છે કારણ કે આ જમીનની બહાર તરફ વૃક્ષ વાળો ભાગ જે છે બરાબર એમાં જમીનની બહાર મતલબ મૂળમાંથી નિર્માણ પામતા બીજા બહારની તરફ નિર્માણ થતા આવા મૂળ બરાબર જે વિરુદ્ધ દિશામાં નિર્માણ પામે બધા ભાગ જે છે કયા છે? શ્વસનની પૂરું પાડવા માટે એનું નામ થશે શ્વસન મૂળ બરાબર. આ મૂળ જે છે એની ખાસિયત યાદ રાખજો કે આ મૂળ જે છે એ વિરુદ્ધ દિશામાં નિર્માણ પામે છે. મતલબ કે ધન પ્રકાશાનુવર્તી છે, ઋણ ભૂવર્તી છે અને ધન ઋણ જલાનુવર્તી છે બરાબર. ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી અને ઋણ જલાનુવર્તી. સામાન્ય જે બધા મૂળ હોય એ બધા આનાથી વિરુદ્ધ હોય પણ શ્વસન મૂળ જે છે એ સામાન્ય મૂળ કરતા અપવાદ છે કારણ કે જમીન જે છે એની બહારની તરફ નિર્માણ પામતા અને શ્વસન કરવા માટે એની બહારની સપાટી પર શ્વસન છિદ્ર જે છે આવેલા હોય જેનાથી શ્વસન એમાં મદદ મળે છે. આવા મૂળ શેમાં જોવા મળે? તો રાઇઝોફોરા. ઉદાહરણ તરીકે રાઇઝોફોરા જે છે એની બીજી વનસ્પતિનું ઉદાહરણ થશે તિવાર બરાબર, જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા માટે મદદરૂપ. એટલે આ થશે બધા મૂળના રૂપાંતર. કયા કયા આવશે? સૌથી પહેલા જે છે ખોરાક સંગ્રહ, પછીનો ભાગ જે છે એ થશે સ્તંભ મૂળ મતલબ કે આધાર માટે બરાબર. આ પણ ભાગ જે છે એના પછી અવલંબન મૂળ એ પણ સપોર્ટિવ ભાગ માટે, શ્વસન મૂળ જે છે એ શ્વસન માટે. શતાવરી બરાબર, શક્કરી શતાવરી વાળા ભાગ જે છે બરાબર એમાં આપેલું છે. પહેલો એ થશે ખોરાક સંગ્રહ, પછી સલગમ ગાજર શક્કરી બધા જે છે ખોરાક સંગ્રહ. વિભાગ જે છે આગળ દર્શે પ્રમાણે બરાબર રાઇઝોફોરા. આ થશે બધા શ્વસન મૂળ. ખાસ કરીને યાદ રાખજો કે શ્વસન મૂળ જે છે કેવી વનસ્પતિમાં જોવા મળે? તો કે જ્યાં દરિયા કિનારો હોય બરાબર, દરિયા કિનારે કે જ્યાં ખાસ કરીને જ્યાં વધારે કાદો વિસ્તાર હોય આવી વનસ્પતિને કહેવાય મેંગ્રોવ્સ બરાબર. મેંગ્રોવ્સ વનસ્પતિ જે છે એમાં જોવા મળે શ્વસન મૂળ. રાઇઝોફોરા મેંગ્રોવ્સ વનસ્પતિનું ઉદાહરણ થશે. આ થશે મૂળ અને એના વિશિષ્ટ રૂપાંતર. એના પછી બીજો ભાગ થશે પ્રકાંડ. પ્રકાંડ મૂળને કઈ રીતે જુદો પાડે છે? તો સૌથી પહેલું તો કે પ્રકાંડ જે છે એમાં શાખા પર્ણ પુષ્પ ફળ એ ધારણ કરતી એક ઉર્ધ્વગામી તરી છે બરાબર. ઉપર એક અક્ષ જેવો છે. અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રહમાંથી આદિસ્કંધ અથવા તો ભ્રૂણનું ભ્રૂણાગ્રહ આગળ જેમ
ऋण मूल आयु तो बराबर एम आ भाग थसे आदिस्कंद आदिस्कंद अथवा तो ऋणाग्र आ भाग माथी निर्माण थती रचना ने कहेवाय प्रकांड। प्रकांड में गांठ आंतरगांठ धरावे छे। प्रकांड वाळो भाग जे छे चौक्स जगह आवी रचना आवेली होय ज्यांथी शाखा अथवा पर्ण निर्माण थतो आ भाग जे छे ए थसे गांठ। गांठ वाला भाग में बे गांठ वच्चे नुं अंतर થશે અંતરગાંઠ। બે ગાંઠ વચ્ચેનું અંતર એ કહેવાશે અંતરગાંઠ। પ્રકાંડમાં કલિકાઓ ધારણ કરે છે જે અગ્રીય અથવા તો કક્ષીય હોય છે। પ્રકાંડ વાળો ભાગ જે છે એમાં ટોચના ભાગે હોય તો એને કહેવાય અગ્ર કલિકા। જો એ સાઈડના બાજુ મતલબ કે શાખાવાળા ભાગમાંથી કલિકા આવતી હોય આ થશે કક્ષ કલિકા। કલિકા બે પ્રકારની હોય છે। સામાન્ય રીતે પ્રકાંડ તરુણ હોય ત્યારે લીલું હોય બરાબર, પછી તે કાષ્ઠીય બને છે અને કેરાકથેરમ બને છે। મતલબ કે જ્યારે પ્રાથમિક પ્રકાંડ આવેલું પ્રાથમિક વૃદ્ધિ વનસ્પતિની થતી હોય ત્યારે લીલા રંગનું હોય, જ્યારે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી હોય ત્યારે એનું પ્રકાંડ જે છે કાષ્ઠીય હોય, મતલબ કે લાકડા જેવું આવરણ જે થઈ જશે અને એનો રંગ લીલાથી બદલાય અને કેરાકથેરમ થઈ જશે। મુખ્ય કાર્ય સામાન્યમાં પર્ણ પુષ્પ ફળ ધારણ કરતી ધરી તરીકે પાણી ખનિજ દ્રવ્યો અને પ્રકાશ લેશણ કરતા પદાર્થોનું વહન કાર્ય કરશે। ઉપરાંત કેટલાક પ્રકાંડ જે છે એને અલગ કાર્ય તરીકે ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન આ બધા કાર્ય જે છે। વાનસ્પતિક પ્રસર્જનનો મતલબ શું? તો આપણને ખ્યાલ છે કે અમુક વનસ્પતિ જે છે અને આપણે પ્રકાંડનો ટુકડો કાપી અને એને જમીનમાં વાવી દઈએ તો એમાંથી ઉગી જાય છે। ત્રીજો ભાગ જે છે એને કહેવાય જીટેટી પ્રોપોગેશન। આવી વનસ્પતિ જે છે ખબર એમાં વાનસ્પતિક પ્રસર્જન થયું ગણાય, એક એની અલગ પ્રજનની રીત। હવે પ્રકાંડ જે છે એના રૂપાંતરણ ખાસ જે છે એક્ઝામ્પલ્સ બધા યાદ રાખવાના છે બરાબર। તો સામાન્ય કાર્ય કરતા અલગ પડતા કાર્ય હોય એવા ઉદાહરણ લેવાના છે, જેમ કે સૌથી પહેલું જે છે ઉદાહરણ આવશે બટાટા, આદુ, હળદર અને જમીન કંદ બરાબર, હળવી વગેરે ભૂગર્ભીય પ્રકાંડ। ભૂગર્ભીય જમીનમાં આવેલા પ્રકાંડનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરિત સ્વરૂપ છે બરાબર। એવા પ્રકાંડ કે જે જમીનની અંદર હોય છે મતલબ આ મૂળ નથી, પ્રકાંડ જે છે એનું રૂપાંતરિત સ્વરૂપ છે ખોરાક સંગ્રહ। ઉદાહરણ તરીકે બટાટા, મતલબ બટાટા મૂળ નથી પણ એ પ્રકાંડ છે, આદુ, હળદર, જમીન કંદ બરાબર અને હળવી બરાબર। તેઓ વૃદ્ધિ પામવા માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા તરીકે પણ વર્તે છે। જો માત્ર ખોરાક સંગ્રહનું કાર્ય નથી કરતા પણ વૃદ્ધિ પામવા માટેનું એક રૂપાંતરિત સ્વરૂપ પણ છે, મતલબ કે અમુક પ્રતિકૂળ સ્થિતિમાં તે ઉગી પણ શકે બરાબર। આ થશે પહેલું રૂપાંતરિત સ્વરૂપ। પછી બીજું થશે પ્રકાંડ સૂત્ર। પ્રકાંડ સૂત્ર જે છે શેના માટે? તો આરોહણ માટેનું એક રૂપાંતરિત સ્વરૂપ છે, કક્ષ કલિકામાંથી વિકાસ પામે છે બરાબર। પ્રકાંડ વાળો ભાગ હોય એમાં શાખા, શાખાવાળા ભાગમાં આ કક્ષ કલિકામાંથી નિર્માણ થતું ગૌ સ્પ્રિંગ જેવો ભાગ બરાબર, એને કહેવાય પ્રકાંડ સૂત્ર બરાબર, છે આરોહણ કરવામાં મદદ કરે, આરોહણ સાથે સંકળાયેલી રચના। ઉદાહરણ તરીકે તુંબરો બરાબર, મતલબ કાકડી, કોળું, તરબૂજ, દ્રાક્ષનો વેલો, જેટલી પણ વેલાવાળી વનસ્પતિ હોય એ બધી વેલાવાળી વનસ્પતિમાં આવી રીતના ભાગ જે છે જોવા મળે છે આરોહણ માટે સંકળાયેલા હોય, એને કહેવાય પ્રકાંડ સૂત્ર બરાબર, જે આરોહણ માટેનું રૂપાંતરિત સ્વરૂપ। એના પછી પ્રકાંડ જે છે એની કક્ષ કલિકા ક્યારેક કાષ્ઠીય સીધી અને તીક્ષ્ણ બરાબર, મતલબ રક્ષણ માટેનું રૂપાંતરિત સ્વરૂપ શું થશે પ્રકાંડ કંટકો, મતલબ કે વનસ્પતિ વાળો ભાગ જે છે એમાં દાખલા તરીકે પર્ણ છે, પર્ણ વાળા ભાગ અને પ્રકાંડની વચ્ચેથી કેટલું આવું તીક્ષ્ણ ભાગ નિર્માણ પામે, આ જે ભાગ નિર્માણ પામે શું કહેવાય પ્રકાંડ કંટક। પ્રકાંડ કંટક શેના માટે આવશે? રક્ષણ માટે। આ શેના માટે આવ્યું હતું? ભાગ આવ્યું હતું આરોહણ। પ્રકાંડ સૂત્ર આરોહણ માટેની રચના, રક્ષણ માટે પ્રકાંડ કંટક બરાબર। શું છે? જો કાષ્ઠીય સ્થિતિ અને તીક્ષ્ણ બરાબર છે રચના છે જે શેમાં જોવા મળે? લીંબુ, બોગનવેલ જે વનસ્પતિમાં જોવા મળે અને તેઓ ચરતા પ્રાણીઓથી રક્ષણ આપે છે બરાબર, એટલે પ્રકાંડ કંટક રક્ષણ માટે રૂપાંતરિત સ્વરૂપ। એના પછી શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ ચપટા બરાબર અને માંસલ હોય તો યુફોર્બિયા, ચપટા હોય તો ફફડાતો ઉદાહરણ આવશે, માંસલ હોય તો યુફોર્બિયા રૂપાંતરિત છે। પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ, જો પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ, પ્રકાંડ જો ભાગ જે છે એ પ્રકાશ લેશણમાં મદદ કરે
આપણે ઉદાહરણ તરીકે રીતના ભાગ્ય છે એની ખ્યાલ છે. ચપટા બની અને ભાગ્ય છે એ પ્રકાશ લેશન માટે એક સપાટી પૂરી પાડે. એમાં જોવા મળ્યું ફાફડા થોર, ફાફડા થોર વાળા ભાગ્ય છે એમાં આ ભાગ્ય છે દેખાય છે પર્ણ જેવો, પણ પર્ણ નથી, બધો ભાગ્ય છે ખરેખર છે પ્રકાંડ. યુફોર્બિયા અને ફાફડા થોર બે થશે બધું, જેમાં હરિદ્રવ્ય આવેલું હોય છે અને પ્રકાશ લેશન કરવા માટે સક્ષમ છે. એનો મતલબ કે એવા પ્રકાંડ કે જે પ્રકાશ લેશન કરી અને ખોરાક સંગ્રહ કરે, અને પર્ણ તો હોય પણ પર્ણ ખૂબ જ નાના હોય ખરી જાય એ પૂરતા નથી, એટલે પ્રકાંડ જે છે પ્રકાશ લેશન કરવા માટે રૂપાંતરિત છે. એના પછી ચોથું આવે પ્રજનન. પ્રજનન આપેલું છે વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જન માટેની કેટલીક રૂપાંતરિત રચનાઓ અને ઉદાહરણ યાદ રાખવાના છે. જો ઘાસ અને સ્ટ્રોબેરી જેવી કેટલીક વનસ્પતિના ભૂગર્ભી પ્રકાંડ કે તો જીવંત ભાગો પ્રસરણ પામે છે, જ્યારે જૂના ભાગ મૃત્યુ પામે ત્યારે નવા ભાગ નિર્માણ થાય છે. સૌથી પહેલું ઉદાહરણ આવશે એમાં ઘાસ અને સ્ટ્રોબેરી. ઘાસ અને સ્ટ્રોબેરી વાળા ભાગમાં જમીનના નીચેના ભાગમાંથી નવા ભાગનું નિર્માણ થાય. આ જે ભાગ જે છે એમાંથી નીચેનો ભાગ પ્રસાર થાય ફેલાય અને એમાંથી નવા ભાગ જે છે એનું નિર્માણ થાય છે. આ રીતના ભાગ જે છે બરાબર એનું નામ આપેલું નથી, આ ભાગને કહેવાય ઉસ્તારી પ્રકારનું રચન. પછી નેક્સ્ટ હશે ફુદીનો અને જુઈ. જે વનસ્પતિમાં મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉપરી તરફ પાશ્વી શાખા વિકસે છે અને હવાઈ રીતે વિકસ્યા બાદ થોડાક બાદ જે છે કમાન આગળ વળીને જમીનમાંથી સંપર્કમાં આવે છે. બીજો ભાગ થશે ફુદીના અને જુઈ, જેને શબ્દ એનો થશે વીરો. મેઇન ભાગ જે છે વનસ્પતિનો હોય બરાબર, એમાંથી એક ભાગ વિકસે ઉપર તરફ વળાંક પામે ફરીથી જમીનમાં દાખલ થાય, અને જમીનમાં દાખલ થાય એમાંથી મૂળતંત્રનું નિર્માણ થશે, કવાચનું નિર્માણ થાય. તો આ જે ભાગ કમાન આકારનો વિકસી અને ફરીથી પણ જમીનમાં દાખલ થાય એને કહેવાય વીરો વાળી રચના. સેમાં જોવા મળશે ફુદીનો અને જુઈ ક્યાંથી નિર્માણ થાય, જો મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉપર જાય અને ફરીથી પાછી પાછવી શાખા વિકસે બરાબર, કમાન આકાર જે છે જોવા મળે. એના પછી નેક્સ્ટ હશે જલદ શૃંખલા, મતલબ પિસ્ટિયા અને જળકુંભી અથવા આઈકોર્નિયા બે નામ યાદ રાખજો. જલી વનસ્પતિમાં ટૂંકી આંતરગાંઠ સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબત પર્ણ ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ મળે. ત્રીજું થશે જળ શૃંખલા બરાબર અને જળકુંભી, એમાં પાણીની અંદર જ આ ભૂસ્તારી જેવી રચના બરાબર એને કહેવાય ભૂસ્તારિકા. પાણીની અંદર જમીનમાં જેમ હતું એમ પાણીના પ્રવાહમાં એક ભાગમાંથી પાણીની નીચેના ભાગમાંથી નવો નિર્માણ થાય બરાબર એની કહેવાય ભૂસ્તારિકા. ગુલાબત અસરનો મતલબ શું થશે, તો કે કોઈ પણ ભાગ જે છે મુખ્ય અક્ષની ફરતે એક અક્ષ વિતળાતો જાય એની ફરતી બાજુએ પાંદડા આવેલા હોય બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે કોબી, કોબી વાળા ભાગ જે છે એક પાંદડાની ઉપર બીજું પાંદડું જે છે, ગુલાબમાં પાંદડીઓ જે ગોઠવાયેલું હોય એક અક્ષની ફરતે જે છે વિતળાતું જાય એની ફરતે પાંદડા જે છે ગોળાકાર વિતળાય એ ગુલાબત અસર જે છે. કેળા અનાનસ ગુલદાઉદી જે છે એમાં પ્રકારના તલ પ્રદેશ ભૂગર્ભી ભાગમાંથી પાશ્વી શાખાઓ જમીન નીચે આડી વિકાસ પામી અને ત્રાસી થઈને ઉપર તરફ વિકસી આવે છે એને કહેવાય પર્ણ પ્રરોહ. જુઓ જમીનમાંથી નીચેની બાજુ ખૂબ જ વળાંક પામી ફરીથી નવા ભાગ નિર્માણ થાય, જમીનને સમાંતર વિકાસ પામતો એ પ્રસારમાન હોય તો ભૂસ્તારી કહેવાય, અને વધારે નીચે ભાગ જે છે એને કહેવાય અધોભૂસ્તારી. બરાબર અધોભૂસ્તારી ભાગ સમાં જોવા મળશે ઉદાહરણ તરીકે કેળ એટલે કેળા અનાનસ બરાબર અને ગુલદાઉદી ભાગ જે છે બધા ભાગ શેના થશે વાનસ્પતિક પ્રસર્જન. ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે કયા કયા ભાગ જે છે એમાં સમય નિર્માણ થાય. આકૃતિમાં પણ આપેલું છે જો ખોરાક સંગ્રહ માટેની પ્રકાંડ સ્વરૂપી રચના આદુ જમીન કદ અને બટાટા. બીજો ભાગ આધાર જે છે એના માટે જો દર્શાવેલું છે આમાં પ્રકાંડ સૂત્ર જેવી રચના. ત્રીજો ભાગ જે છે ફેલાવો, સોરી આ ભાગ જે છે એમાં દર્શાવેલું છે રક્ષણ એમાં પ્રકાંડ કંટક જેવી રચના અને ઓક્ઝેલિસ, ઓક્ઝેલિસ મતલબ થશે અબૂટી બરાબર એમાં વાનસ્પતિ પ્રસર્જન. એના પછી ત્રીજો ભાગ જે છે એ થશે પર્ણ બરાબર. મૂળ પ્રકાંડ પછીનો ભાગ પર્ણ જે સામાન્ય રીતે પાશ્વીય અને પર્ણ પ્રકાંડ પરથી ઉદ્ભવતી ચપટી રચના બરાબર. તેના કક્ષવાળા ભાગમાં કલિકા ઉદ્ભવે છે જેને કહે છે આપણે કક્ષ કલિકા. જો પ્રકાંડ અને પર્ણની વચ્ચે આવેલો એક ભાગ
આજે ભાગજી છે એ થશે કક્ષ અને કક્ષમાંથી નિર્માણ થતી કલિકા એ થશે કક્ષ કલિકા પર્ણો પ્રવરણ અગ્રીય વર્તનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રભી વર્ધિક્રમમાં ગોઠવાય છે પ્રકાશલેષણ માટે મહત્વના અંગો મેઇન ત્રણ ભાગ જો દર્શાવેલો હોય સૌથી પહેલો ભાગ આજે તળિયાનો ભાગ જે છે એ થશે પર્ણતલ પછીનો ભાગ જે છે દાંડી જેવો ભાગ જે છે એ થશે પર્ણદંડ અને ચપટો ભાગ જે છે પર્ણ ફલક એટલે આવા મુખ્ય ત્રણ ભાગ પર્ણ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે એટલે પર્ણતલનું કાર્ય શું થશે પ્રકાંડ વાળા જે ભાગે પર્ણ ગોઠવાય ભાગને ગોઠવાયેલો ભાગને કહેવાય પર્ણતલ પુષ્પ સોરી પર્ણ જે છે એને પ્રકાંડની ચોક્કસ દિશામાં ગોઠવવા માટે અને એક આધાર આપતો ભાગ એ થશે પર્ણ દંડ અને પ્રકાશલેષણ સાથે સંકળાયેલો ભાગ બરાબર એને ચપટું બનાવે છે અને એમાં શિરાઓ બધી ગોઠવાયેલી છે વચ્ચેના ભાગમાં બરાબર ભાગ એ ભાગ થશે પર્ણતલ ઉપરાંત ઘણા ખરા બે પાશ્વી પર્ણ જે છે પર્ણની સાથે ગોઠવાયેલા એને કહેવાય ઉપપર્ણ અહીંયા ગોઠવાયેલા પર્ણની સાથે ઘણી વખત પર્ણ જે મુખ્ય ભાગ હોય બરાબર એની સાથે ઘણી વાર અહીંયા નાના પર્ણ વાળા ભાગ ગોઠવાયેલા હોય એને કહેવાય ઉપપર્ણ પર્ણ જેવા જ પર્ણના પર્ણદંડ જે છે એની નીચેની બાજુ બે ભાગ આવેલા હોય બે પાશ્વીય અને નાના પર્ણ એક દળીમાં પર્ણતલ આવરણમાં વિસ્તૃત હોય છે બરાબર જેવા ભાગ જે છે એને આવરે છે એને કહેવાય આવરિક પર્ણતલ તમે એક દળી પર્ણ જે છે જોશો એક દળી પર્ણમાં દાંડી વાળો ભાગ જે છે એ હોતો નથી આવી રીતના ભાગ ગોઠવાયેલો આ પ્રકાંડ થશે પ્રકાંડની ભાગમાંથી પર્ણ જે છે એ આવી રીતે વિસ્તરેલું હોય બરાબર જેમાં અપર્ણ દંડ નથી હોતો એ પ્રકાંડની ફરતે આવરણ પામેલો હોય આવા ભાગને કહેવાય આવરિત અથવા આવરક પર્ણતલ એ પર્ણતલનું જ રૂપાંતરિત સ્વરૂપ છે સેમાં જોવા મળે એક દળી જ્યારે દ્વિદળી અથવા તો શિંબી વનસ્પતિ જે છે એમાં પર્ણતલ ખુલી અને મોટા બને છે એમ કહેવાય પીનાધાર બરાબર પર્ણતલ વાળો ભાગ ખુલી અને જાડો ભાગ બને એમ કહેવાય પીનાધાર પર્ણદંડ એ પર્ણપત્ર અને પ્રકાશ મળી રહે તે રાખવામાં મદદ કરે છે બરાબર પછીનો ભાગ પર્ણપત્ર અને પવનો ફેરવી શકે રીતે ગોઠવે છે ત્રીજો ભાગ થશે પર્ણફલક બરાબર કે પર્ણપત્ર જે લીલો શિરાઓ અને શિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તરિત ભાગ છે મધ્ય શિરા જે છે આ થશે મુખ્ય મેઇન શિરા બરાબર જે જાડી અને સૌથી વધારે મેઇન ભાગ જે છે ધરાવતો ભાગ છે થશે મધ્ય શિરા બરાબર જે સૌથી મુખ્ય ભાગ છે ખોરાક જે છે વહન કરવા માટેનો એમાંથી નીકળતી આ શિરાઓ શિરાઓમાંથી શિરિકાઓ બરાબર ભાગ જે છે આ રીતે ગોઠવાય છે ખોરાક પોષક દ્રવ્યોનો મુખ્ય વહન માર્ગ છે આકાર કિનારી પર્ણાગ્રહ વગેરેના આધારે પર્ણના જુદા જુદા પ્રકાર એના પછી આવે છે શિરા વિન્યાસ મેઇન ખાલી બે પ્રકાર યાદ રાખવાના છે બે પ્રકાર જે છે એના આધારે જો તો મેઇન ભાગ જે છે દ્વિદળી હોય એમાં જોવા મળશે આવી રીતનો ભાગ શાખાઓ કરતો ભાગ આ થશે ચાલાકાર શિરા વિન્યાસ બરાબર અને એકદળી વનસ્પતિ જે છે એમાં મોટાભાગે જોવા મળે શિરાઓ બધી જે છે એકબીજાને સમાંતર એટલે એમાં પ્રકાર થશે સમાંતર શિરા વિન્યાસ એને ખાસિયત છે એક દળી બરાબર ચાલાકાર શિરા વિન્યાસ બરાબર એ જોવા મળશે દ્વિદળી વનસ્પતિ બંનેની ખાસિયત એના પછી નેક્સ્ટ હશે પર્ણના પ્રકાર પર્ણના પ્રકાર છે એના આધારે જો તો પર્ણ જે છે એમાં મુખ્ય મેઇન બે પ્રકાર પડશે પેલા સાધુ પર્ણ અને બીજો પ્રકાર જે છે થશે સંયુક્ત પર્ણ બરાબર સાધુ પર્ણનો મતલબ શું થાય જો મુખ્ય અક્ષ જે છે એમાંથી પર્ણ વાળો ભાગ જે છે આ રીતે આવેલો હોય એમાં છેદન થયેલું હોય પણ આ છેદન છેક સુધી લંબાયેલું ન હોય બરાબર તો અવપર્ણ જે છે એને કહેવાય સાધુ પર્ણ જ્યારે સંયુક્ત પર્ણનો મતલબ શું થશે કે પર્ણ જે છે એનું છેદન જે છે એટલું બધું થઈ ગયા છે કે એ છેક મધ્ય જે છે શિરા સુધી લંબાઈ જાય અને એના લીધે આવા પર્ણમાંથી જ વિકાસ થતા નાના ભાગ જોવા મળે એને આપણે કહીએ છીએ પર્ણિકા અને આ એક જ પર્ણની આવે ભાગ જે છે રૂપાંતર થાય એને કહેવાય સંયુક્ત પર્ણ જો સાદા પર્ણમાં જે છેદન હોય એ છેક સુધી લંબાયેલું નથી છેદન હોઈ શકે બરાબર એ અંશત અપૂર્ણ હોય છેક મધ્ય શિરા સુધી ન લંબાય જ્યારે મધ્ય શિરા સુધી લંબાઈ જાય બરાબર ત્યારે એને કહેવાય સંયુક્ત પર્ણ એટલે આપણે ઘણા બધા પર્ણ દેખાતા એવું લાગે પણ એ ખરેખર એક પર્ણમાંથી રૂપાંતરિત થયેલી રચનાઓ છે એને કહેવાય સંયુક્ત પર્ણ પછી સંયુક્ત પર્ણના પાછળ ફરીથી બે પ્રકાર પક્ષવત જે છે મતલબ પીછાકાર અને બીજો ભાગ જે છે એ મધ્ય શિરા જે છે અસ્તિત્વને રજૂ કરે છે દાખલા તરીકે લીમડો લીમડામાં યાદ રાખજો લીમડામાં
ઉદાહરણ કયું આવશે તો કે પીછાકાર સંયુક્ત પર્ણ બરાબર મુખ્ય અક્ષ જે છે એની બંને બાજુ આવેલા આવા પર્ણ તેને કહેવાય પીછાકાર અને બીજો પ્રકાર જે થશે પંજાકાર સંયુક્ત પર્ણના બે પ્રકાર જેમાં એક જ બિંદુ જે છે ટોચના ભાગેથી જોડાયેલો ભાગ હોય છે શિમળ બરાબર આ રીતે એક ભાગ જે છે મુખ્ય પછીના ભાગમાં આવેલો આવી રીતે પંજા જેવો ટોચના ભાગે જ્યાં પર્ણ આવતું હોય બરાબર તો એ થશે પંજાકાર ટોચના ભાગે ન હોય બેની સાઈડ જે છે બંને બાજુના સાઈડમાં આવેલો ભાગ હોય એ થશે પીછાકાર આમાં આવશે શિમળો આમાં આવશે લીબડો ખાસ એક્ઝામ્પલ યાદ રાખવા આપેલા છે જો અલગ અલગ પર્ણ વિન્યાસ થઈ છે આકૃતિ એટલે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે પર્ણ વિન્યાસ બરાબર પર્ણ વિન્યાસ નો મતલબ શું થશે કે પર્ણ જે છે એની પ્રકાંડ પર ગોઠવણી કઈ રીતની છે એની એક ચોક્કસ પેટર્ન બરાબર મેઇન ત્રણ પ્રકાર એક એક જોઈ લે આકૃતિ દ્વારા સૌથી પહેલું છે એકાંતરી એકાંતરી બીજો પ્રકાર સમ્મુખ ત્રીજો પ્રકાર જે છે ભ્રમ્યો એકાંતરી નો મતલબ શું આકૃતિ દ્વારા જો એક બાજુના ભાગમાં પર્ણ છે સામેની બાજુ નથી બીજી સાઈડ અહીંયા પર્ણ છે સામેની બાજુ નથી ત્રીજી સાઈડ આ બાજુ પર્ણ છે એટલે એક બે ત્રણ એમ અલ્ટરનેટિવ સામસામેની બાજુ ન હોય એટલે પર્ણ ગોઠવણી હોય એને કહેવાય એકાંતરિત પ્રકાર બરાબર બીજો પ્રકાર થશે સમ્મુખ સમ્મુખ જે છે એનો મતલબ શું થશે તો સમ્મુખમાં સામસામે જે છે પર્ણ ગોઠવાયેલા હોય બરાબર એ સામસામે પછી થ્રી ડાયમેન્શનમાં પણ ગોઠવાયેલા હોય છે એની વચ્ચે એંગલ જે છે કેટલો એના આધારે પેટા પ્રકાર પાડી શકાય પર્ણ જે છે એ સામસામે ગોઠવાયેલા હોય તો બીજો પ્રકાર થાય સમ્મુખ ત્રીજો પ્રકાર ભ્રમ્યરૂપ જેમાં બે કરતા વધારે પર્ણ એક જ જે છે અક્ષ દ્વારા જોડાયેલા હોય બરાબર એમાં સાત હોય તો એને સપ્તપર્ણી ત્રીજો પણ ઉદાહરણ આપી શકાય એક બે અને ત્રણ જે છે આવા પ્રકાર ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે એકાંતરિત પ્રકાર જે છે એમાં ગાંઠ પરથી એકાંતરિત રીતે એક જ પર્ણ વિકસે છે એક જ પર્ણ હોય સામેની બાજુ પર્ણ હોતું નથી બરાબર ઉદાહરણ તરીકે જાસૂદ રાય અને સૂર્યમુખી આ પહેલાના ઉદાહરણ થશે બીજું સમ્મુખ બરાબર એમાં સામસામે બે પર્ણ જે છે ગોઠવાયેલા હોય ઉદાહરણ તરીકે થશે આકડો અને જામફળ જેમાં સામસામે બે પર્ણ આવેલા હોય અને બે કરતા વધારે પર્ણ જે છે આવેલા હોય ચક્રાકાર રીતે તો એનું ઉદાહરણ થશે ભ્રમિરૂપ સપ્તપર્ણી ત્રીજો પ્રકાર એટલે એક્ઝામ્પલ જે છે યાદ રાખવાનું નેક્સ્ટ એના પછી પર્ણ જે છે એના વિવિધ રૂપાંતરણો બરાબર મુખ્ય જે છે એનું પ્રકાશલેષણનું કાર્ય છે એ સિવાયના કયા કયા કાર્યમાં જોવા મળે તો જો પ્રકાશલેષણ સિવાયના અન્ય કાર્ય માટે સંકળાયેલ રચના તો બીજું આવશે પહેલા આરોહણ આરોહણ શેનાથી થાય તો આરોહણ થશે સૂત્રો જેવી રચના પ્રકાંડ સૂત્ર જેવી રીતે આવી ગયું છે બરાબર એવી રીતના પર્ણ સૂત્ર બરાબર ઉદાહરણ થશે કે વટાણા રક્ષણ માટે રૂપાંતરિત સ્વરૂપ જે છે કંટક જેવી રીતે પ્રકાંડ કંટક છે ના થશે આ પર્ણ કંટક પહેલું જોયું એમાં ડુંગળી લસણ જે છે એમાં ખોરાક સંગ્રહ માટે સંકળાયેલ રચના ખોરાકનો સંગ્રહ કરતી પર્ણ જેવી રચના તેમાં આવશે ડુંગળી અને લસણ બરાબર ડુંગળી અને લસણ જે છે એ થશે ખોરાક સંગ્રહ માટે રક્ષણ જે છે એના માટે કંટક અને આધાર માટે થશે સૂત્રમય રચના એટલે જો ઉદાહરણ આપી દીધા છે સૂત્રમય માટે ઉદાહરણ થશે વટાણા થોર જે છે બરાબર ફાફડા તોડી આગળ છે એ થશે રક્ષણ માટે ડુંગળી જે છે એ થશે ખોરાક સંગ્રહ કેટલીક અલગ જે છે ઉદાહરણ આપેલું છે ઓસ્ટ્રેલિયન બાવળ યાદ રાખજો ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એમાં નાના પર્ણ અલ્પજીવી હોય ખરી છે અને બીજો અન્ય પર્ણ દંડ વાળો ભાગ હોય લીલો અને ચપટો જે છે બની ખોરાક સંગ્રહ સ્વરૂપમાં બનાવે જો દાખલા તરીકે આ રીતનો ભાગ હોય પર્ણ દંડ પછીનો ભાગ આવેલો પર્ણ આ પર્ણ વાળો ભાગ ખૂબ જ નાનો હોય એટલે આનો પર્ણ દંડ વાળો ભાગ જે છે એ વધારે ચપટો બની અને પ્રકાશ લેશન કરે તો પર્ણ દંડ વાળો ભાગ જે છે એ રૂપાંતરિત દંડ જેવો ભાગ જે છે પ્રકાશલેષી ભાગમાં રૂપાંતર થાય પ્રકાશ લેશન કરશે અને પ્રકાશ લેશન કરી અને ચપટો ભાગ જે છે નિર્માણ કરે બરાબર અને પર્ણ પત્ર જેવો ભાગ જે છે નિર્માણ કરશે એટલે ઉદાહરણ થશે એમાં ઓસ્ટ્રેલિયન બાવળ ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એનું એક્ઝામ્પલ ઉપરાંત બીજા અનેક ઉદાહરણ થશે કળશ પર્ણ અને વિનસનો મક્ષીપાસ બરાબર કીટક ભક્ષી વનસ્પતિ જે છે વનસ્પતિ એવી કે જેમાં વનસ્પતિ જે છે એ નાઇટ્રોજનનો ઉણપ જે છે હોવાના લીધે એ કેટલાક કીટકો જે છે એનું ભક્ષણ કરશે ઉદાહરણ તરીકે કળશ પર્ણ અને મક્ષીપાસ જે છે વિનસ મક્ષીપાસ આ બધી થશે કીટક ભક્ષી વનસ્પતિ
એના પછી પુષ્પ વિન્યાસ, બરાબર. નેક્સ્ટ ટોપિક પુષ્પ વિન્યાસ નો મતલબ કે પ્રકાંડ જે છે એના પર પુષ્પ જે છે એની ચોક્કસ ગોઠવણી, કેવી રીતનો પુષ્પ જે છે ગોઠવાયેલા છે એના ગોઠવણીને નામ આપશો આપણે પુષ્પ વિન્યાસ. સૌથી પહેલા પુષ્પ શું છે? તો રૂપાંતરિત તો છે જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ કે જ્યાં પુષ્પ જે છે એના વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષના ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વ પર્ણ જે છે ઉદભવે છે. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે તે હંમેશા એકાકી હોય છે. પુષ્પ અક્ષ પરની પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. મેઇન બે પ્રકાર કયા છે જે એના આધાર આપણે એના પ્રકાર ભણી લે. પુષ્પ ટોચના ભાગમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે મેઇન બે પ્રકાર. એક પ્રકાર છે અપરિમિત, બીજો પ્રકાર છે પરિમિત. આપણે જો અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે અને અનુક્રમિત અગ્રાભી ક્રમ જે છે એમાં પુષ્પ વિકાસ પામે. એટલે આ રીતે જો મેઇન બાબત શું થશે, જો તે વૃદ્ધિમાં મર્યાદિત છે. વૃદ્ધિમાં મર્યાદિત છે એટલે ટોચના ભાગે પુષ્પ આવી જાય તો પ્રકાર થશે પરિમિત. ટોચના ભાગે પુષ્પ ના હોય એ ભાગ જે છે એમાંથી નવા નવા ભાગ નિર્માણ થયા કરે થશે અપરિમિત. પરિમિતમાં ટોચના ભાગે પુષ્પ હોય, વૃદ્ધિ મર્યાદિત છે, પુષ્પ તલાભિસારી ક્રમમાં જે છે ઉદભવે છે, મતલબ કે એના નીચેના ભાગે નવા નવા પુષ્પ જે છે વિકાસ પામે. ટોચના ભાગ જે છે એ પુષ્પ મોટા હોય, એનાથી નાના ભાગના જે છે નીચેના ભાગમાં પુષ્પ નાના ભાગના. પરિમિત પુષ્પ વિન્યાસ, ટોચના ભાગે પુષ્પ હશે, ટોચના ભાગે પુષ્પ ન હોય પ્રકાર થશે અપરિમિત. આવા બે મુખ્ય પ્રકાર. એના પછી નેક્સ્ટ ટોપિક પુષ્પ. બરાબર, પુષ્પ જે છે એના મેઇન મેઇન કયા કયા ભાગ છે અને એના બધા અલગ અલગ ઘટકો જે છે એનું પ્રમાણ. તો સૌથી પહેલા આવૃતબીધારી વનસ્પતિ જે છે એમાં પુષ્પ પ્રજનનનું એક અંગ છે. બરાબર, મને ખ્યાલ છે કે પુષ્પ જે છે એનું પ્રજનન એક અંગ તરીકે વર્તે છે. લિંગી પ્રજનન માટે જરૂરી રચના. બરાબર, પુષ્પના કયા કયા ભાગ જે છે એ મેઇન જોઈ લે તો સૌથી પહેલા આકૃતિ એમાં આપેલી આકૃતિ આગળ આવી છે પ્રમાણે મુખ્ય ભાગ જે છે આવી રીતના ભાગ જે છે આવી જાય છે. સૌથી પહેલો ભાગ જે છે આવશે પુષ્પ દંડ, પછીનો એક આસન જેવો ભાગ જે છે આવશે પુષ્પાસન. પુષ્પાસન વાળા ભાગ ઉપર ગોઠવાયેલા હોય મુખ્ય ભાગ જે છે અંદરની બાજુ શુક્તિકેસર, એની સાથે જોડાયેલો ભાગ જે છે આવેલો પુંકેસર અને ઉપરાંત બીજા ભાગ જે છે એમાંથી ગોઠવાયેલા પાંદડા જેવી રચના. એ થશે દલપત્ર. બરાબર, અને બીજા બે પુષ્પ જેવા પર્ણ જેવા ભાગ એ થશે વજ્રપત્ર. એટલે મુખ્ય ભાગ જો ચક્ર આવશે એમાં અલગ અલગ વજ્ર ચક્ર, દલ ચક્ર, કેસર ચક્ર અને શ્રી કેસર ચક્ર. યાદ શું રાખવાનું છે? તો મેઇન લિંગી અથવા તો સહાયક જે છે લિંગી અથવા આવશ્યક ચક્ર કયા કયા છે? કુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર આ બંને જે છે મુખ્ય ચક્ર છે અને બીજા થશે સહાયક અથવા તો બિન આવશ્યક. આવા ચક્ર કયા કયા થશે? તો થશે વજ્ર ચક્ર અને દલ ચક્ર. ટોટલ ચાર મેઇન જે છે ભાગ હોય છે એમાં કુંકેસર અને સ્ત્રીકેસર આ બંને લિંગી આવશ્યક, આ બંને જે છે એ સહાયક અથવા તો બિન આવશ્યક ચક્ર જે છે એમાં જોવા મળે. જે પુષ્પ જે છે એમાં પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર બંને હાજર હોય તેને કહેવાય દ્વિલિંગી બાયસેક્સ્યુઅલ પુષ્પ. બે માંથી કોઈ પણ એક જ હાજર હોય તેને કહેવાય એકલિંગી પુષ્પ. એના પછી પુષ્પના અલગ અલગ પ્રકારમાં સંમિતિના આધારે જો બે પ્રકાર, નિયમિત અથવા અરીય દ્વિજાવર્તી સંમિતિ અને અનિયમિત પુષ્પ. બરાબર, પ્રકારે જે છે એમાં એક્ઝામ્પલ પૂછાઈ શકાય. જો જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ ત્રિજ્યામાંથી બે સરખા ભાગમાં વિભાજિત થાય તેને નિયમિત પુષ્પ. પુષ્પને તમે કોઈ પણ એંગલેથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકતા હો કોઈ પણ એંગલ, તો એ થશે નિયમિત પુષ્પ. બરાબર, જ્યારે બીજો પ્રકાર કે પુષ્પ જે છે ને માત્ર એક જ એંગલેથી બે ભાગ જે છે વિભાજિત કરી શકાય કોઈ પણ એક જ ચોક્કસ લંબ તેને કહેવાય અનિયમિત પુષ્પ. જો અનિયમિત નો મતલબ કોઈ પણ ભાગથી વિભાજન ના થયું નથી, એક કરતા વધારે અક્ષેથી વિભાજન કરી શકે બે ભાગમાં. નિયમિત એક જ ભાગેથી ખાલી બે સરખા ભાગ કરી શકાય તેને કહેવાય
અનિયમિત ઉદાહરણ જે છે યાદ રાખવાના છે. ઉદાહરણ તરીકે જો વટાણા ગુલમોર વાલ પેશિયા જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબમાંથી બે સરખા ભાગ થઈ શકે તો અસમિતીય. ઉદાહરણ તરીકે કોઈ પણ એંગલે તેના બે ભાગ કરી ન શકાય તો થશે અસમિતીય. બરાબર, એટલે આ પહેલો ભાગ જે છે એ થશે સંમિતિ. સંમિતિ વાળો ભાગ જે છે એમાં પ્રકાર આવશે નિયમિત અનિયમિત, અને ત્રીજો ભાગ અસંમિતિ જેમાં કોઈ પણ ભાગે થી બે ભાગ પાડી શકાય નહીં. ઉદાહરણ થશે કેમ રાય ધતુરો અને મરચા, આ થશે નિયમિત પુષ્પ. વટાણા ગુલમોર વાલકેસી આ બધા થશે અનિયમિત પુષ્પ અને અસંમિતિ. બરાબર, જેમાં કોઈ પણ એંગલ એટલે બે સરખા થઈ શકે નહીં. ઉદાહરણ થશે કેના. એના પછી પુષ્પમાં આવેલા ભાગ જે છે દલપત્ર વજ્રપત્ર અને પુંકેસર એની સંખ્યાને આધારે એના પ્રકાર. ત્રણેયની સંખ્યા ત્રણ ત્રણ હોય તો ત્રિવિવિ, ચાર ચાર હોય તો ચતુર્વિવિ, પાંચ પાંચ હોય તો પંચાવયવિ. બરાબર, એના આધારે એના પ્રકાર. અને પછી પુષ્પની સાથે દંડ ભાગે જોડાયેલ ભાગ જે છે પુષ્પ જેવી સંકુચિત પર્ણ જેવી રચના હાજર હોય તો નિપત્રી અને નિપત્ર ન હોય તો અનિપત્રી. બરાબર, એવા બે પ્રકાર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આમાંથી પૂછાય છે. જો પુષ્પાસન પર બીજાસિંહની સાપેક્ષે વજ્રપત્ર, દલચક્ર અને પુંકેસરનું સ્થાન જે છે કેવું છે એના આધારે પ્રકાર. જો બહુ સિમ્પલ, અધો જાય અથવા બીજું નામ થશે ઉચ્ચસ્થ, બીજો પ્રકાર ઉપરી જાય અથવા અધસ્થ, ત્રીજો પ્રકાર પરી જાય અથવા અર્ધ અધસ્થ. આ ત્રણ પ્રકાર છે મેં શેના આધારે. જો સૌથી પહેલો અધોજાય પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને હોય છે. અધોજાયનું નામ ઉચ્ચસ્થ છે તેનો મતલબ શું છે? સ્ત્રી કેસર વાળો ભાગ જે છે એ સૌથી ઉપરનો ઉપરની બાજુ આવેલો હોય. બરાબર, જે છે એમાં જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા હોય છે. આકૃતિ સમજીએ. જો પહેલો પ્રકાર સ્ત્રી કેસર વાળો ભાગ જે છે, જો તમે માર્ક કરશો તો સૌથી ઉપરની બાજુ, બાકીના બધાનું જે ભાગ જે છે એ નીચેની બાજુ. મતલબ કે સ્ત્રી કેસરની નીચેના ભાગે પુંકેસર આવેલા છે, વજ્રપત્ર આવેલા છે, દલપત્ર આવેલા છે. બધા ભાગ જે છે એ નીચેની બાજુ હોય તો થશે અધોજાયી અથવા ઉચ્ચસ્થ. બરાબર, ઉચ્ચસ્થ. ઉચ્ચસ્થ સ્ત્રી કેસરના આધારે, અધોજાયી છેના આધારે. અધો એટલે નીચે, બધું નીચે જતું રહે છે, નીચે જાય એટલે અધો જાય. બરાબર, પછી બીજો પ્રકાર ઉપરી જાય. બરાબર, જો આ ત્રીજો પ્રકાર જે છે ઉપરી જાય મતલબ શું થશે? સ્ત્રી કેસર જે છે એનો ભાગ નીચે હશે, બાકીના ત્રણેય ભાગ એનાથી ઉપરની બાજુ આવેલા હોય તો થશે ઉપરી જાય અથવા તો અધસ્થ. બે માંથી કોઈ પણ એક પ્રકાર યાદ રાખો. અને પરી જાય મતલબ કે જ્યાં સ્ત્રી કેસર છે એ બાજુમાં એની ફરતે જે છે ભાગમાં બાકીના ત્રણેય ભાગ જે છે વિકસેલા. બરાબર, એટલે બી અને સી બંને જે છે, બી ને સી જે છે બંને પરી જાય છે, ત્રીજો ભાગ જે છે આ થશે ઉપરી જાય અથવા અધસ્થ. એક્ઝામ્પલ ખાસ પૂછાય છે. જો અધોજાય જે છે અથવા બીજું નામ એનું ઉચ્ચસ્થ. ઉદાહરણ થશે એમાં રાય, જાસૂત, રીંગણ. પરિજાય પ્રકાર જે છે એમાં જેમ કીધું પ્રમાણે કે પુષ્પ જે છે એમાં સ્ત્રી કેસરની બાજુ ફરતી બાજુ જે છે બધા ભાગ વિકસેલા હોય તો અર્ધ અધસ્થ. ઉદાહરણ તરીકે જરદાળ, ગુલાબ અને આલો વૃક્ષ. ઉપરી જાય જે છે બરાબર એમાં પુષ્પાસન જે છે એ ઉપર તરફ વિકાસ પામેલું હોય, સંપૂર્ણ ઘેરીને આવેલું હોય અને બાકીના બધા ભાગ જે છે એની ઉપરની બાજુ આવેલા હોય તો અધસ્થ. જામફળ અને કાકડી. બરાબર, ખાસ એના એક્ઝામ્પલ બધા પૂછાય છે. એના પછી પુષ્પ જે છે એના બધા ભાગ જોઈ લે ફટાફટ. આ બહુ સિમ્પલ છે, આગળ આવી ગયેલા છે. પુષ્પ બધા ભાગ જે છે એમાં સૌથી પહેલો ભાગ વજ્રચક્ર, સૌથી બહારનો ભાગ. કાર્ય શું છે તો કે પુષ્પ જે છે જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ આપતો ભાગ. જોડાયેલા બધા ભાગ હોય તો યુક્ત વજ્રપત્રી, મુક્ત હોય તો મુક્ત વજ્રપત્રી. બરાબર, નેક્સ્ટ હશે દલચક્ર. વજ્રચક્ર જે છે એની અંદરના ભાગમાં આવેલું દલપત્ર જે મોટા ભાગે રંગીન હોય છે, આકર્ષણ ધરાવતો ભાગ હોય અને સ્ત્રી કેસર અને પુંકેસરની ફરતી બાજુ રક્ષણ આપતી રચના. બરાબર, એના આકાર જે છે એમાં વિવિધતા હોય છે, એમાં અલગ અલગ ભાગ દર્શાવે છે. એના પછી
બેલપત્ર જે છે અને વજ્રપત્રની ગોઠવણી વાળો ભાગ કેવી રીતે એની ગોઠવણી આવેલી એના આધારે એના પ્રકાર એના નામ આપ્યું છે. કલિકાંતર વિન્યાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ અને આ એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર, અલગ અલગ પ્રકાર જોઈ લે જેમાં ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, પતંગ્યાકાર, બરાબર એવા પ્રકાર છે. સૌથી પહેલા આકૃતિ દ્વારા સમજી લેજો. સૌથી પહેલો ભાગ જે છે જે ધારાસ્પર્શી, બરાબર, મતલબ કે કોઈ પણ ધાર જે છે એકબીજાને ઢાંકતી નથી, એકબીજાને અડકી જાય છે અને ગોઠવાયેલો હોય ભાગ. બીજો પ્રકાર થશે વ્યાવૃત. વ્યાવૃતમાં બધી જે છે કિનારી એકબીજાને ઢાંકેલી હોય તો પ્રકાર થશે વ્યાવૃત. આચ્છાદિત વાળા ભાગ જે છે એમાં એક ભાગ આખો બહાર છે, બરાબર, એક ભાગ જે છે આખો સંપૂર્ણ અંદર છે, બાકીના બધા ભાગ એકબીજાને ઢાંકે છે, આવો પ્રકાર હોય તેને કહેવાય આચ્છાદિત. ચોથો પ્રકાર જે છે વિશિષ્ટ પ્રકાર, જેમાં ટોટલ જે છે પાંચ પત્ર હોય, એક મોટું જે છે પત્ર આવેલું હોય, બે જે છે જોડમાં આવેલા એને નીચે આવેલા અને એક જે છે જોડાયેલા ભાગ, ટોટલ પાંચ જે છે પત્ર ધરાવતી પતંગ્યાકાર જે છે અથવા પીચ્છફલ લખી રચના. બરાબર, આ પાંચે પાંચ જે છે એના ખાસ ઉદાહરણ પૂછાય છે. જો સૌથી પહેલું ધારાસ્પર્શી, તો ધારાસ્પર્શી જે છે એમાં ઉદાહરણ તરીકે આવશે આંકડો. બધા એકબીજાને અડીને ગોઠવાયેલા હોય પણ કોઈ એકબીજાને ઢાંકતા નથી. બીજો પ્રકાર વ્યાવૃત, જાસૂદ અને પીંડા, કપાસ, બરાબર, એમાં એકબીજાને ધાર જે છે ઢાંકેલી હોય. ત્રીજો પ્રકાર આવશે આચ્છાદિત, એક સંપૂર્ણ બહાર એક સંપૂર્ણ અંદર, બાકી બધા ઢાંકેલા હોય. ઉદાહરણ તરીકે થશે કેસિયા અથવા ગલતોરો, ગુલમોર, એના પછી વટાણા અને વાલ, બરાબર, જેમાં ટોટલ પાંચ જે છે એમાં સૌથી મોટો ભાગ ખાસ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, મોટો ભાગ જે ઉપરની તરફ હતો એ થશે ધ્વજક, બે પાર્શ્વીય જે છે પક્ષકો જે નીચેની તરફ આ રીતે ગોઠવાયેલા છે, બરાબર, અને સૌથી નીચેના ભાગમાં નાના નોતલ, બરાબર, જે જોડાયેલા હોય અને સૌથી નાના છે, બરાબર, આ રીતે આવા પાંચ જે છે જોડાયેલા જે ભાગ બનાવે એને કહેવાય પીચ્છફલકીય અથવા તો પતંગ્યાકાર પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ. બરાબર, એટલે પાંચે પાંચ પ્રકાર, બરાબર, અને ખાસ એના એક્ઝામ્પલ જે છે એ પૂછાય છે. નેક્સ્ટ, એના પછીનો ભાગ જે છે આવશે લિંગી ચક્રમાં સૌથી પહેલો ભાગ પુંકેસર. આગળ પણ આવી ગયેલું છે પુંકેસર વાળા ભાગ જે છે એમાં મુખ્ય પુંકેસરના કયા કયા ભાગ, તો ભાગ થશે પરાગાશય, પછીનો ભાગ થશે યોજી, નીચેનો ભાગ થશે તંતુ. પરાગાશય જે છે એમાંથી નિર્માણ થતો ભાગ, પરાગધાની, પરાગધાનીમાં નિર્માણ પામે પરાગ રજ. વંધ્ય પુંકેસર જે ભાગમાં પરાગરજ નિર્માણ પામતી ના હોય, બરાબર, જેમાં પરાગધાની દાવેલી ના ભાગને કહેવાશે વંધ્ય પુંકેસર. બરાબર, પછીનો ભાગ આપ્યો છે દલ લગ્ન પુંકેસર. બરાબર, જો પુંકેસર દલ પત્ર સાથે જોડાયેલું હોય, બરાબર, તો એને કહેવાય દલ લગ્ન પુંકેસર. ઉદાહરણ યાદ રાખવાનું છે રીંગણ, જ્યારે પરિપુષ્પ સાથે જોડાયેલ હોય એને કહેવાય પરિલગ્ન પુંકેસર. પરિપુષ્પનો મતલબ શું થશે, તો પરિપુષ્પ એટલે એવો ભાગ કે જેમાં વજ્રપત્ર અને દલપત્ર બંને સમાન હોય, બરાબર, બંને સમાન દેખાતા હોય, બે સાથે આવેલા હોય પણ બે ને આપણે જુદા ના પડી શકીએ, બે સરખા દેખાતો હોય, એને કહેવાય પરિપુષ્પ. બરાબર, પરિપુષ્પ પત્ર, આવા પરિપુષ્પ સાથે જોડાયેલું દલ જોડાયેલું પુંકેસર તેને કહેવાય પરિલગ્ન પુંકેસર. ઉદાહરણ યાદ રાખવાનું છે લીલી. બરાબર, બે પ્રકાર છૂટા છૂટા બધા પુંકેસર હોય તો મુક્ત પુંકેસર, જો બધા જોડાયેલા હોય તો યુક્ત. યુક્તમાં પાછા પેટા પ્રકાર કે જો એક જ ગુચ્છામાં જોડાયેલા હોય તો એક ગુચ્છી પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ, જાસૂદ. બે ગુચ્છામાં આવેલા હોય તો દ્વિ ગુચ્છી, ઘણા બધા ગુચ્છામાં ગોઠવાયેલા હોય, બરાબર, વટાણા દ્વિ ગુચ્છી ઉદાહરણ થશે. લીંબુ જે છે એમાં બહુગુચ્છી પુંકેસર અને એમાં લંબાઈમાં પણ તંતુમાં વિવિધતા હોય છે, ઉદાહરણ તરીકે સાલ્વિનિયા અને રાયા ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ. એના પછી સ્ત્રી કેસર ચક્ર, બરાબર, સૌથી અંદરનો ભાગ જે છે પુષ્પનો, એમાં માદા પ્રજનતંત્રનો ભાગ છે. આગળ આવી ગયેલું છે મુખ્ય ત્રણ ભાગ, બરાબર, કયા કયા ભાગ, તો સૌથી ઉપરનો ભાગ જે છે એ થશે પરાગાસન, વચ્ચેનો ભાગ પરાગ વાહિની, નીચેનો ફૂલેલો ભાગ અંડાશય અથવા મુક્ત અને યુક્ત બે પ્રકાર આ યાદ રાખવાના છે ખાસ એક્ઝામ્પલ. કમળ, ગુલ,
ગુલાબ વાળા ભાગ જે છે એમાં જોડાયેલા હોય એટલે યુક્તસ્થિ કેસરી, રાય અને ટામેટા જે છે એમાં બીજાશય જે છે ફળમાં પરિણમે છે, અંડકો અને અને આપણે નામ લીધું છે રાય અને ટામેટા ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે અને બીજાશય ફળમાં પરિણમે છે. એટલે બે ઉદાહરણ જે છે એમાં યાદ રાખવાનું છે. જો યુક્તસ્થિ કેસરીમાં ઉદાહરણ થશે રાય અને ટામેટા, મુક્તસ્થિ કેસરી ઉદાહરણ થશે કમળ અને જાસૂદ. એક્ઝામ્પલ યાદ રાખવાનું. એના પછી જોડાયેલો ભાગ એની સાથે લિંક છે જરાય વિન્યાસ. જરાય વિન્યાસમાં સૌથી પહેલા જરાય શું થશે કે જે બીજાશય વાળો ભાગ જે છે અંડાશય એમાં જે ભાગે અંડકો જોડાયેલા છે બરાબર, અંડકો સાથે જોડાયેલી રચના થશે જરાયુ. બરાબર, અંડક કોના દ્વારા જોડાયેલા છે એ જોડાયેલા ભાગને દંડ જેવા ભાગને કહેવાય જરાયુ. એ જરાયુની ગોઠવણી કેવા પ્રકારની છે એના આધારે નામ આપ્યું છે જરાય વિન્યાસ. સૌથી પહેલા આકૃતિ પર સમજી લે ફટાફટ. જો ટોટલ સૌથી પહેલા જે છે એમાં એ આકૃતિ આપેલું છે, એ આકૃતિમાં એક જ ધાર સાથે જોડાયેલા છે બધા અંડકો. બરાબર, તો એક જ ધાર સાથે જોડાયેલા હોય એટલે પ્રકાર થશે ધારાવર્તી. ધારાવર્તીમાં વક્ષ સેવની વક્ષ બાજુએ એક ધારે બધા એક જ હરોળ જે છે એમાં જોડાયેલા હોય. ઉદાહરણ તરીકે અમે યાદ રાખવાનું છે વટાણા. બરાબર, જ્યારે અક્ષીય અને જરાયુ સાથે બહુકોટરી બીજાશયમાં જોડાયેલા હોય તો અક્ષવર્તી કહે છે. ઉદાહરણ તરીકે જાસૂદ અને ટામેટા. આકૃતિ જે છે એમાં પ્રકાર થશે અક્ષવર્તી, જેમાં મુખ્ય એના અક્ષ વાળા ભાગ જે છે એની સાથે એના અંડકો જોડાયેલા હોય. એમાં ઉદાહરણ કયા કયા થશે? ઉદાહરણ થશે જાસૂદ અને ટામેટા તથા લીંબ. ચર્મવર્તી, જ્યારે વિન્યાસમાં અંદરની દિવાલ પરથી પરિઘવર્તી ભાગ જે છે એમાં એક કોટરીય આકૃતિ જેવો ખ્યાલ આવશે. કોટર જે છે કરતા વધારે હોય દેખાય પણ હોય મુખ એક જ કોટર, એક કોટર વાળા ભાગ હોય અને ચર્મ એટલે એનો બહારનો ભાગ જે છે એમાં અંડકો જે છે એ ગોઠવાયેલા હોય. ઉદાહરણ જે છે એમાં કૂટપટ એટલે ખોટાપટ જેવા ભાગનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે રાય અને સારોડી. કેન્દ્ર વાળા ભાગ જે છે મુક્ત હોય, મતલબ કેન્દ્ર અને બહારનો ભાગ જે છે એની વચ્ચે કોઈ પણ પ્રકારની રચના આવેલી ન હોય તેને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ. ઉદાહરણ થશે ડાય એન્ડ થસ. આકૃતિ આપેલું છે. જો કેન્દ્ર વાળા ભાગ અને બહારના ભાગ સાથે કોઈ સંપર્ક નથી. અને એક જે સૌથી અલગ ભાગ પડે છે એ ભાગ છે સૂર્યમુખી અને ગલગોટામાં આવેલો ભાગ તલસ. બરાબર, તળિયાના ભાગે જરાય જે છે ગોઠવાયેલો. આકૃતિ યાદ રાખવાની છે અને ખાસ એના એક્ઝામ્પલ. એના પછી અગત્યનો ભાગ જે છે આવશે નેક્સ્ટ ફળ. ફળ જે છે સૌથી પહેલા નિર્માણ સમયથી થાય છે યાદ રાખવાનું છે. તો યાદ જે છે ફલન બાદ પરિપક્વ કે પુખ્ત જે છે બીજાશય, બીજાશય વાળા ભાગ જે છે એ ફલન થઈ અને ફળમાં રૂપાંતરિત થાય છે. બરાબર, એટલે બીજાશય વાળો ભાગ જે છે એ ફળમાં રૂપાંતરિત થશે. એની અંદર રહેલો ભાગ અંડક જે છે એ ફલન થઈ અને બીજમાં રૂપાંતરિત થાય છે. બીજાશયની ફરતે આવેલા બીજા વરણ જે છે એ ફલન થઈ અને રૂપાંતરિત થશે ફલાવરણ. એટલે કયો ભાગ શેમાંથી રૂપાંતરિત થઈને ભાગ બનાવે છે આ ખાસ પટલ યાદ રાખવાનું છે. બરાબર, જો બીજું બીજાશય ફલન વગર પણ ફળ નિર્માણ કરી શકે એને કહેવાય અપરાગિત અથવા અફલિત ફળ. બરાબર, જેમાં ઉદાહરણ તરીકે કેળા બીજ એટલે એને આપણે બીજ વિહીન ફળ પણ કહી શકીએ. ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે, જેમાં ફલાવરણ જે છે શુષ્ક અથવા માંસલ હોય છે એના આધારે એના પ્રકાર. બરાબર, એ પ્રકાર શું છે? જો બાહ્ય ફલાવરણ મધ્યમાં મધ્ય અને અંદરની બાજુ અંત ફલાવર. એમાં પહેલો પ્રકાર છે અસ્ટીલા. અસ્ટીલા ફળ જે છે ડ્રુપ કેરી અને નાળિયેર. ઉદાહરણ જે છે એક્ઝામ્પલ લાઈમ્પી છે પૂછાય છે નિર્મય. તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ પામે છે અને એક જ બીજ ધરાવે. એવું ફળ કે જેમાં ફળની અંદર બીજ એક જ હોય બરાબર અને ત્રણ આવરણ હોય. અસ્ટીલા જે છે એમાં ત્રણ આવરણ, ટોટલ ત્રણ આવરણ વાળા ભાગ જે છે એમાં અંદરની બાજુનો ભાગ જે છે અસ્ટીલા ફળમાં ઉદાહરણ તરીકે કેરી અને નાળિયેર અંદરનો બાજુનો ભાગ જે છે એ કડક હોય, બહારની બાજુનો ભાગ જે છે સામાન્ય આવરણ હોય. કેરી જે છે વાળા ભાગ સામાન્ય આવરણ, પછી તે વાળો ભાગ જે છે એ માંસલ ભાગ હોય, અંદરની બાજુનો ભાગ કડક હોય. બરાબર, એટલે કેરીની અંદરનો ભાગનો થશે આ ગોટલી વાળો ભાગ. બરાબર, તેવા ફળ જે છે એને કહેવાય અસ્ટીલા. બરાબર, નાળિયેર જે છે એમાં નાળિયેર જે છે ફૂલેલું નાળિયેર છે, આવી આખું નાળિયેર તમે લેશો તો બહારની બાજુનો આવરણ પછી અંદરનો ભાગ તંતુમય ભાગ માંસલ ભાગ હોય અને સૌથી અંદરનો ભાગ આ કાચલી જેવો ભાગ. બરાબર, એટલે નાળિયેર એ પણ થશે
એના પછી લાઈ પૂછી જો કેરીમાં ફલાવરણ બહારની બાજુ પાતળું બાહ્ય ફલાવરણ હોય મધ્યમાં માંસલ ખાવા લાયક ભાગ હોય ને અંદરની બાજુ કઠણ જે છે આવરણ હોય આવા બધા ફળ જે છે ને અસ્ટીલા પ્રકારનું ફળ બની શકાય નાળિયેરમાં પણ અસ્ટીલ છે પણ એમાં મધ્ય ફલાવરણ ખાવા લાયક નથી કેવું છે રેસમ નેક્સ્ટ એના પછીનો ભાગ છે બીજ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફલન બાદ અંડકો બીજમાં રૂપાંતર પામે છે બીજ જે છે શેમાંથી નિર્માણ થશે તો ફલન બાદ અંડકમાંથી નિર્માણ થતો ભાગ બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું છે બીજ જે છે એમાં કયા કયા ભાગ હોય તો બીજમાં સૌથી બહારના ભાગમાં આવેલો ભાગ જે છે એ થશે બીજાવરણ બીજાવરણની અંદરના ભાગમાં આવેલી રચના બરાબર આ ભાગ જે છે એ થશે ભ્રૂણ ભ્રૂણવાળા ભાગમાં કયા કયા ભાગ આવેલા હોય બરાબર જો વાત કરતા હતા ભ્રૂણની ભ્રૂણ જે છે મુખ્ય બે ભાગ મેઇન ભાગ છે ભ્રૂણ મૂળ અને સાથે બીજો ભાગ છે બીજપત્ર બરાબર સાથે એમાં અંદર આવેલો હોય ભાગ ભ્રૂણધરી ભ્રૂણધરીનો મતલબ શું થશે ભ્રૂણધરી વાળા ભાગમાં ભ્રૂણાગ્ર ઉપરાક્ષ અતરાક્ષ અને એક તો સાથે જોડાયેલો ભાગ હોય બીજપત્રોનું જોડાણ સ્થાન આ ભાગ જે છે એમાં આવેલો હોય અને સાથે આવેલા હોય બીજપત્ર બીજપત્ર એક હોય તો એક દળી અને બીજપત્ર જે છે એની સંખ્યા બે હોય તો આપણે એવા બીજને લઈએ છીએ દ્વિદળી બરાબર હવે એમાં એક એક ભાગ જે છે જોઈએ તો સૌથી પહેલો ભાગ જે છે આવશે દ્વિદળી બીજની રચના તો દ્વિદળી બીજ જે છે એમાં સૌથી બહારની બાજુ બીજને ઢાંકતો આવરણ બીજાવરણ છે બીજાવરણમાં ટોટલ બે સ્તરો આવેલા હોય બે આવરણ જે છે એનાથી ઢંકાયેલું હોય બીજ જેમાં બહારની બાજુનું આવરણ કહેવાય બાહ્ય બીજાવરણ અંદરનું ભાગ જે છે અંત બીજાવરણ નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠ જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર આ બે ભાગ જે છે ખાસ મિક્સ ના થાય બંનેનો અર્થ શું છે જો તો બીજ કેન્દ્રનો મતલબ શું બીજનું ફળ સાથેનું જોડાણ બીજ જે છે ફળ બંને સાથે વિકસતા હોય એટલે કે દાખલા તરીકે આ રીતની રચના હોય આ ફળ છે ફળની અંદર આ રીતે બીજ જે છે વિકસતું હોય આ બીજ જે છે એ ફળ સાથે એક જોડાણથી જોડાયેલું હોય જે ભાગે જોડાણ આવેલું હોય ત્યાં એક ચાઠા જેવી રચના દેખાતી ભાગને કહેવાય નાભી અથવા તો બીજ કેન્દ્ર બરાબર જ્યારે નાભીની ઉપરની બાજુ નાના છિદ્ર જેવી રચના અને બીજ છિદ્ર કહે છે જે બીજ છિદ્રનું કાર્ય શું હોય તો કે આ ભાગ જે છે એમાં બીજ છિદ્રનો મતલબ થશે જે ભાગેથી બીજ જે છે અંકુરણ થઈને બહાર આવશે બરાબર જે ભાગેથી બીજનું અંકુરણ થઈને બીજ અંકુરણ બહાર આવવાનું છે એ ભાગ બીજ છિદ્ર છે ને જે ભાગ જોડાણ દર્શાવે છે એ ભાગ જે છે એનું નામ છે બીજ કેન્દ્ર એના પછી બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે છે એટલે યાદ રાખજો દળી હોય તો બે બીજપત્ર ભ્રૂણધરી બધામાં કોમન બીજપત્રો ઘણી વાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે એની અંદર શું આવેલું હોય તો ખોરાક જે છે સંગ્રહ કરેલો હોય ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ અથવા આદિમૂળ બીજા છેડે પૂર્ણાગ્ર અથવા પ્રાંકુર હોય છે બરાબર એટલે આ રીતનો ભાગ જે છે આવેલો હોય આપણે આકૃતિ કરશે એ પ્રમાણે જો એક ભાગ જે છે આ થશે પૂર્ણાગ્ર એક બાજુનો ભાગ જે છે થશે પૂર્ણમૂળ બરાબર આટલો ભાગ જે છે એ થશે ઉપરાક્ષ બરાબર આટલો ભાગ જે છે એ થશે અતરાક્ષ આ થશે પૂર્ણાગ્ર થશે ભ્રૂણમૂળ એટલે જો ભ્રૂણાગ્ર ઉપરાક્ષ અધરાક્ષ ભ્રૂણમૂળ આ જે ભાગ જે આખો નિર્માણ થાય છે બરાબર એ આટલા ભાગ જે છે એને કહેવાય ભ્રૂણધરી આગળ આવીને ભ્રૂણધરી ભ્રૂણધરી વાળા ભાગ જે છે એમાં આટલા ભાગ આવેલા હોય એરંડી જેવા કેટલાક બીજ જે છે એમાં બેવડા ફલના પરિણામે ભ્રૂણકોષનું નિર્માણ થાય છે જે ખોરાકનો સંગ્રહ પીસી છે વાલ ચણા વટાણા જે વનસ્પતિમાં પરિપક્વી બીજમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય છે આ બીજને અભ્રૂણકોષી કહે છે એટલે યાદ રાખજો ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે એમાં આવેલું હોય ભ્રૂણકોષ પણ મોટા ભાગે દ્વિદળીમાં ભ્રૂણકોષ હોતું નથી એટલે દ્વિદળી બીજ અભ્રૂણકોષી છે પણ દ્વિદળી હોવા છતાં જેમાં ભ્રૂણકોષ હોય એવું ઉદાહરણ થશે એરંડા ઉદાહરણ યાદ રાખજો જે ભ્રૂણકોષ હાજર હોય એવું દ્વિદળી બીજ છે બરાબર આકૃતિ આપેલી છે યાદ રાખવાની છે નાભી બીજ કેન્દ્ર બીજપત્ર અને એના પછી એની સરખામણીમાં નેક્સ્ટ છે એકદળી બીજના બીજ ભ્રૂણપોષી છે પરંતુ અપવાદ તરીકે ઓર્કિડ બરાબર એ અભ્રૂણપોષી છે મતલબ આમાં
ભૂમને પોષણ પૂરું પાડતી રચના જે છે સાથે અલગ એક ગુણપોષ જીવિત આવી હોય. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિમાં બીજના બીજા વર્ણ પાતળા ત્વચી અને સામાન્ય ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. ખબર યાદ રાખજો, જો આ ભાગમાં દર્શાવેલું છે તુષ બીજાવરણ પ્લસ ફળ દિવાલ ફલાવરણ, આ બંનેનું જોડાયેલું એક સંયુક્ત આવરણ, આ ઉપરનું આવરણ એનું નામ શું છે? વિભાગ જે છે ગણાય તુષ તરીકે, મતલબ કે મકાઈ જેવી વનસ્પતિ ઉપર ચમકતું પીળાશયનું આવરણ, બરાબર. એ બે આવરણનું મિશ્રણ છે, બીજાવરણ અને ફલાવરણ બંનેનું જોડાણ. ભૃણપોષ જથ્થામય છે અને ખોરાક સંકર કરે. જો આકૃતિ ભાગ જે છે એમાં જોશો તો તમે મોટા ભાગનો ભાગ જે છે આ બધો ભાગ એ ભૃણપોષ દર્શાવેલો છે, જે ભાગ જે છે એમાં ખોરાક સંગ્રહ તરીકે એમાં આવેલું હોય સ્ટાર્ચ, જ્યાં સ્ટાર્ચ રૂપે ખોરાક સંગ્રહ છે થતો હોય. ભૃણપોષને બહારની તરફ આવરિત કરતું, ભૃણને અલગ કરતું એક પ્રોટીન સ્તર પણ આવેલું છે, જેને સમિતાય સ્તર કહે છે. તેની ફરતે આવેલો છે આ બોક્સ જેવા કોષોનો એક સ્તર. ભૃણપોષની ફરતે આવેલું એક આવરણ, બરાબર, એ કયું છે? તો સમિતાય સ્તર. યાદ શું રાખવાનું છે? ભૃણપોષ વાળો ભાગ જે છે એ સ્ટાર્ચ તરીકે સંગ્રહ કરે છે ખોરાકનો, જયારે સમિતાય સ્તર જે છે એ પ્રોટીન સ્વરૂપે સંગ્રહ કરતા કોષો ધરાવે છે. પ્રોટીન નું સ્તર કયું થશે? એમાં આવેલું સમિતાય સ્તર, જે ભૃણપોષની બહારનું આવરણ છે, અને ભૃણપોષની અંદર આવેલો ભાગ જે છે એ સ્ટાર્ચ ધરાવે છે. આ સ્ટાર્ચ વાળા ભાગને લીધે ભૃણપોષ જે છે એમ આપણે આયોડિન કસોટી કરી શકીએ. આયોડિન કસોટી દ્વારા સ્ટાર્ચની હાજરી ચેક કરી શકાય. ભૃણ વાળો ભાગ બીજો છે, નાનો અને એક છેડે સ્થિર છે. જો એની સરખામણીમાં આ જે ભાગ જે છે એ થશે ભૃણ, એક બાજુનો ભાગ ભૃણપોષ, બીજી બાજુનો ભાગ ભૃણ, જે ટૂંકી ધરી સાથે ભૃણાગ્રહ અને ભૃણમૂળ ધરાવે છે. એક છેડો ભાગ જે છે ભૃણાગ્રહ થશે, બીજી બાજુનો છેડો થશે ભૃણમૂળ. આ બંનેને રક્ષણ કરતા એક આવરણો આવેલા, એ આવરણનું નામ અનુક્રમે ભૃણનું રક્ષણ કરતો ભાગ ભૃણાગ્રહ ચોલ, ભૃણમૂળનું રક્ષણ કરતો ભાગ ભૃણમૂળ ચોલ. આવો ભાગ એ ચાલે, એટલે દ્વિદળી બીજની સરખામણીમાં એક દળી જે છે એમાં એક તો આ વધી જશે, એક તો સમિતાય સ્તર ભૃણપોષ આવી જશે, બરાબર. અને એક ઢાલ આકારનું બીજ પત્ર એક જ હોય, યાદ રાખજો, જે વરુથિકા તરીકે ઓળખાય છે. આ થશે એનો ભાગ અલગ. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે લાક્ષણિક સપુષ્પી બીજ જે છે એમાં અર્ધપ્રવર્તી વર્ણન, મતલબ પુષ્પ જે છે ને આપણે વર્ણન કરવું હોય તેને આકૃતિ સ્વરૂપે દર્શાવવા, એમાં બે ભાગ જે છે આવશે. એક થશે પુષ્પાકૃતિ, પુષ્પની આકૃતિ, અને બીજો ભાગ થશે પુષ્પ સૂત્ર. આ બે ભાગ જે છે એના દ્વારા આપણે પુષ્પ જે છે એનું વર્ણન કરી શકીએ, બરાબર. એના માટે કેટલીક સંજ્ઞા આપેલી છે, સંજ્ઞા જે છે યાદ રાખવાની છે, કઈ સંજ્ઞા શું દર્શાવે છે, બરાબર. તો આ જે છે અહીંથી યાદ રાખવાનું છે, નિપત્ર માટે બીઆર, જ્યાં આ પુષ્પ સૂત્રમાં બીઆર હોય તો નિપત્ર હાજર છે, ઈ બીઆર હોય તો નિપત્ર જે છે ગેરહાજરી હોય, વજ્રપત્રમાં કોરોલા જે છે એના પર કે સંજ્ઞા, દલચક્ર માટે સી સંજ્ઞા, પરિપુષ્પ માટે પી, પુંકેસર માટે એન્ડ્રોસિયમ પરથી એ, સ્ત્રીકેસર માટે જિમ્નોસિયમ પરથી જી, ઉચ્ચસ્થ હોય મતલબ અધો જાય પુષ્પ હોય તો નીચે અંડરલાઈન, અધસ્થ જે છે એના માટે ઉપર લાઈન કરેલી હોય, નર માટેની સંજ્ઞા, માદા માટેની સંજ્ઞા, અને નિયમિત પુષ્પ જે છે એના માટે પ્લસ સંજ્ઞા હોય, અનિયમિત માટે પર્સન્ટેજ. આવી રીતના જે સંજ્ઞાઓ દ્વારા પુષ્પ સૂત્ર દર્શાવી શકાય. જો આકૃતિ પ્રમાણે એક ઉદાહરણ આપેલું છે, તો આ ભાગ જે છે એમાં સૌથી પહેલો ભાગ જે છે આ થશે નિયમિત, પછી આ થશે ઉભયલિંગી, કે ટુ પ્લસ ટુ કેનો મતલબ થશે વજ્રપત્ર, બે પ્લસ બે ટોટલ ચાર આવેલા છે, સી એટલે દલચક્ર, દલપત્ર જે છે ટોટલ ચાર ની સંખ્યા, કાઉન્સ નથી મતલબ મુક્ત છે, એ એટલે એન્ડોસિયમ, ટુ પ્લસ ફોર ટોટલ છ જે છે આવેલા છે, એમાં ચાર જે છે એક ચક્રમાં છે, બીજા બે ચક્રમાં. જો આ એક ચક્ર આપણે દર્શાવી, એક ચક્રમાં ચાર જે છે આ થશે પુંકેસર, ને બીજા બે જે છે એ સ્વતંત્ર બીજા ચક્રમાં છે, આ રીતે ટોટલ બે જે છે આવેલા છે, નીચે જી ટુ અને ફરતે કાઉન્સ છે, જી અંડરલાઈન કાઉન્સમાં ટુ, શ્રીકેસર દ્વિશ્રીકેસરી છે કાઉન્સ છે મતલબ યુક્ત, અને અધોજાઈ પ્રકારનું પુષ્પ જે છે ધરાવે છે. આ રીતે આપણે પુષ્પ સૂત્ર જે છે એના આધારે એની માહિતી જે છે મેળવી શકીએ. એટલે તમારે યાદ રાખવાનું છે પુષ્પ સૂત્ર શેનું છે, તો આ પુષ્પ સૂત્ર થશે રાઈનું અને એની સંજ્ઞા, બરાબર. ક્લાસમાં છેલ્લા કેટલાક કુળ જે છે એનું વર્ણન કરેલું છે, કુળમાં માહિતી આપેલી છે, માહિતી ખાસ કરીને એના ઉદાહરણ અને એના ઉપયોગ જે છે વધારે પૂછાય છે. સૌથી પહેલો ભાગ જે છે ફેબીસી કુળ, ફેબીસી કુળનું પહેલા નામ હતું પેપેલિયોનોઇડી, પછી જે છે એ લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ હતું, બરાબર, અને પેપેલિયોનોઇડી માંથી એનું નામ અત્યારે ફેબીસી કુળ તરીકે ઓળખાય. લક્ષણમાં વૃક્ષ ઉપ છોડ મૂળગંડિકા જે છે સાથેના મૂળ ધરાવે છે, પ્રકાંડ જે છે ટટ્ટાર સીધા અને વેલા સ્વરૂપે બંને હોઈ શકે, પર્ણ એકાંતરિત બરાબર એક મૂકીને એક પર્ણ આવેલા, પક્ષવત પીછાકાર સાદા પર્ણતરવાળા અને પર્ણગ્રંથતલી મતલબ કે આવી રીતના ભાગ જે છે આવેલા હોય, ઉપપર્ણીય અને જાલાકાર શિરા બન્યા. જાલાકાર છે એનો મતલબ છે એમાં મોટા ભાગે જોવા મળે
વીજળીવાળા ભાગ જે છે એની ખાસિયત પ્રિઝમ્સ ટાઈપ તો ઉદાહરણ તરીકે વટાણા જે છે એના બધા ભાગ દર્શાવેલા છે બરાબર મેઇન મહત્વનો ભાગ જે છે શું છે તો કે એમાં દલચક્ર જે છે એ ટોટલ કેટલા આવેલા પાંચ દલપત્ર આવેલા એ કેના પરથી ખબર પડે છે અહીંયા ખ્યાલ આવી જશે તમને વજ્રપત્ર વાળા ભાગ જે છે એ પાંચ આવેલા હોય અને દલપત્ર વાળા ભાગ વન પ્લસ ટુ પ્લસ ટુ બરાબર મતલબ કે પતંગી આકાર પ્રકાર જે છે એનું આકાર જે છે એમાં જોવા મળે અને સાથે ટોટલ સંખ્યા જે પાંચ છે પુંકેસર નાઇન પ્લસ વન મતલબ ટોટલ ટેન દ્વિગુચ્છી એક ગુચ્છમાં નવ છે બીજામાં એક રીતના દ્વિગુચ્છી છે અને પરાગય છે દ્વિશાખી બરાબર ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વધારે પૂછાય છે અગત્યતા બરાબર આ કુળમાં સમાવેશિત બધા કઠોળ વર્ગની વનસ્પતિ છે ચણા જે છે તુવેર વાલ મગ સોયાબીન આ બધા જે છે કઠોળના સ્ત્રોત ખાદ્ય તેલમાં ઉપયોગી સોયાબીન મગફળી રંગ તરીકે વપરાતા કેટલાક જે સભ્યમાં ગળી રેસા તરીકે શણ ખાસ ચારા તરીકે ઇકડ ત્રિપતિ અને સુશોભન માટે લ્યુપિન વટાણા અને જેઠીમત તરીકે પોષણ બરાબર એટલે એનું મહત્વનું નેક્સ્ટ અને પછી સરખામણીમાં સોલેનસી બરાબર શાકભાજી જે છે ખાસ કરીને બટાટાનું કુળ તરીકે ઓળખાય છે સોલેનમ નાઇગ્રમ પીલુડી જે છે એનો છોડના બધા ભાગ દર્શાવેલા છે આકૃતિ યાદ રાખવાની છે મેઇન બીજા બધા ભાગ જે છે એની સરખામણીમાં મેઇન યાદ રાખવાનું છે સૌથી પહેલા મહત્વનું પુષ્પસૂત્ર બરાબર નૈમિત ઉભયલિંગી પાંચ જે છે યુક્ત વજ્રપત્ર સી એ સંજ્ઞા આપેલી છે મતલબ દલ લગ્ન કેસર પાંચની સંખ્યામાં બે સ્ત્રી કેસર યુક્ત આપેલા છે યાદ રાખવાનું છે મોટાભાગની બધી શાકભાજી તરીકે વપરાતી વનસ્પતિ ખોરાક તરીકે જો ટામેટા રીંગણ બટાટા મસાલા તરીકે મરચા ઔષધ તરીકે બેલાડોના અશ્વગંધા ધુમકમાં તમાકુ અને સુશોભન માટે પેટોનિયા યાદ રાખવાનું છે ખાસિયત લાસ્ટ છેલ્લું છે લીલીએસી કુળ જેમાં લીલી કુળ તરીકે પણ ઓળખાય છે ખાસ કરીને મોટાભાગની એકદળી વનસ્પતિ જે છે એમાં કુળ જે છે આવેલું છે મેઇન ભાગ જે છે એમાં જોઈ લે તો સૌથી અગત્યનો ભાગ એનો પુષ્પસૂત્ર બિયારની પત્રી બરાબર નિયમિત ઉભયલિંગી પરિપુષ્પ લગ્ન જે છે જોવા મળે પી સંજ્ઞા એ ત્રણ ત્રણની જોડમાં બી ટોટલ છ છે જે જોડાયેલા છે અને શ્રી કેસર ત્રણ છે બરાબર ત્રીસ શ્રી કેસરી જે છે એમાં શ્રી કેસરી જોવા મળે આર્થિક અગત્યમાં ટ્યુલિપ વચના કોષ તરીકે કુવાર પાઠવું અને શાકભાજીમાં શતાવરી હોય છે આ ભાગ જે છે એમાં પુષ્પ અને આ બધા ભાગ જે છે આપણે પુષ્પસૂત્ર જે છે યાદ રાખીએ તેના પરથી બધા ભાગ જે છે કરી શકીએ બરાબર એટલે આમાં ડિટેલ માહિતી જે છે બહુ પૂછવાનું નથી ટેક્સની બેઠે બેઠી લાઈન આવવાની છે એટલે આમાં ખાસ ત્રણે ત્રણ જે છે એના કુળ યાદ રાખવાના છે કુળ જે છે એમાં દંડ તરીકે આપેલું છે એમાં ડુંગળી એટલે છે પાણીના અલગ અલગ સાથે સાથે દરેકે દરેક જે છે એની પુષ્પાકૃતિ પુષ્પાકૃતિ આપેલી હોય બરાબર એ પુષ્પાકૃતિના આધારે જે છે એનું તમે આપેલી જે હોય એના આધારે તમે એનું વર્ણન જે છે કરી શકો અથવા પૂછાય કે આ કયા કુળ જે છે એની વનસ્પતિનું પુષ્પસૂત્ર છે બરાબર ખાસ એના ઉદાહરણ અને એના બધા ભાગ જે છે એ આર્થિક અગત્ય અગત્યનો છે બરાબર પછી આપણે આગળના નેક્સ્ટ ચેપ્ટર જે છે એમાં નેક્સ્ટ ચેપ્ટર જે છે સિક્સ અભ્યાસ કરીશું.